પ્રકરણ ઇકોતેર બાળકો વાતો કરે છે ચંદન કહે મારા બાપુ કહે તો તો કરે જ કરે પરમ દહાડે કહે આજે નહીં કાલે વાર્તા વાંચીશ કાલ પડી ને બાપુએ જ કહ્યું ચાલો આજે વાર્તા વાંચવી છે ને રમણ કહે મારા બાપુ તો એમ જ કહે કાલે ઢીંગલી લાવી દેશું કાલે ઢીંગલી લાવી દેસું પછી કોઈ દી લાવી જ ન દે ગપ્પા માર્યા કરે વિમળ કહે એવી જ ટેવ મારી બાની છે કહેશે કાલે ટિકડી મંગાવીશ ને મંગાવે જ નહીં કાં તો કહેશે આજે પૈસા નથી કાં તો કહેશે ભૂલી જ ગઈ કાં તો કહેશે આજે નથી મગાવવી આજે બીજું ખાવાનું છે વિસુ કહે એમ તો મારી વાત ઠીક છે હા કોકડી તો કીધા પ્રમાણે નથી કરતી પણ ત્યારે તો કહે છે કે એ તો આમ હતું તે ન થઈ શક્યું પણ નહીતર તો વચન આપે તે પાડે જ છે ચંદન કહે મારા બાપુએ તો કીધું છે કે હું કહીશ એમ કરવાનો ખરો પણ કોઈક વાર વખતે ન એ થાય કામકાજ કેવું હોય તો ન પણ બને રમણ કહે તે તો બરાબર પણ રોજ ખોટા ખોટા બહાના કોઈ કાઢે તે તો ન ગમે કાં તો હા પાડે ને કાં તો ના પાડે તો એક જ વાત કે પછી વારે વારે યાદ ન આવે વિમળ કહે એમ કરતા હોય તો તો સારું જ ના રોજને રોજ વાટતો ન જોઈએ આખો દી થાય કે હે આજે આમ થશે ને પછી છેવટે ના પાડે એટલે ઢીલા ગેસ થઈ જવાય આવું આવું તો મને ન ગમે પ્રકરણ બોતેર ભણતરના ખ્યાલો પ્રસંગ એક વાળું પછીનો વખત હતું બાપુએ બૂમ પાડી કહ્યું ચાલો લેસન કરવા બેસી જાઓ રૂખી ચંપા નટુ નવલ લેસન કરવા એકઠા થયા રાધાને આવતા વાર લાગી ને બાપુએ ધમકાવી રાધા જો રોજની જેમ ધીમે ધીમે આવે છે પછી કેમે કરી પૂરું જ નહીં થાય બધાય ચપડીઓ કાઢી ને પાઠો ગોખવા માંડ્યા ઓરડામાં ગડબડ ગોટાળો થઈ રહ્યો બાપુ કહે જો નટુ આડું અવડું જોઈ રમત કરે છે આમ ભીત સામે જોઈને બેસ જો પછી બીજે ધ્યાન ન જાય ચંપાએ ચીમનીની વાત ધીમી કરી નટુ કહે જુઓ તો બાપા ચંપા તોફાન કરે છે બાપુએ ચંપાને ખખડાવી એ ચંપલી દૂર બેસ જો પેલી પેટી પાસે આ બીજી બત્તી લઈને બેસ તારા હાથ સખણા નહીં રહે નટુને ઊંઘ આવવા લાગી આંખો લાલ થઈ બાપુ કહે કેમ નટુ ઊંઘ આવે છે કે એટલું બધું શા માટે ખાય છે ચાલ પાણી આંખે છાંટ જોઈએ હમણાં ઊંઘ ઉડી જશે નવલ બાપુને લેસન દેવા ગયો ને બાપુએ તે લઈ લીધું બાપુ કહે જુઓ નવલ કેવો હોશિયાર છે સૌથી પહેલો છૂટી ગયો ચાલ રાધા ઝટ કરતો તારો નંબર બીજો રાધા દોડતી દોડતી પાટ દેવા આવી એટલે ભૂલ પડી ને બાપુએ એને ધમકાવી જો કાચું પાકું કરીને આવી છે બરાબર ગોખી લાવ રૂખી કહે બાપુ હવે થોડું કાલે કરીશ બાપુ કહે કાલે પછી ક્યાંથી થાય ને ન આવડે તો નંબર જાય ને તારું નામ તો ઉપતરવું ન જ જોઈએ પ્રસંગ બીજો વાળું કરી પરવાર્યા બાપુએ સાથ પાડ્યો એ રાધા કુસુમ જગુ રેવું ચાલજો મારી સાથે અંતકડી રમવા રાધા કુસુમ એક તરફ ને જગુ રેવું બીજી તરફ બાપુ દડુક્યા ખૂબ આ અંતકડી ચાલી પછી કુસુમ કહે બાપુ કાલની વાત હજી અધૂરી છે હો નહીં કહો તે નહીં ચાલે બાપુએ પછી વાર્તા માંડી રેવુને આંખમાં ઊંઘ આવે પણ મારો ટટ્ટાર થઈને બેઠેલો જગુ તો જાણે ધ્યાન ધરવા બેઠો હલે કે ન ચાલે કાન દઈને વાર્તા સાંભળ્યા જ કરે રાધાને કુસુમને વાતો કરવી બહુ ગમે પણ વાર્તા વખતે તો ચૂપ જાપ અધૂરી વાર્તા પૂરી થઈ એટલે રાધાએ કહ્યું બાપુ જુઓ તમે ઘણા દિવસથી વર્તો નથી નાખતા બાપુ કહે હવે સુઈ જાઓ કાલે પાછા પાઠો ક્યારે કરશો બધા કહે પાઠો પાઠો તો અડધા પડધા કરી દીધા છે ને બીજા પાઠો વહેલા ઉઠીને કરશું એકવાર વરતો નાખો પછી બીજી વાત પાઠ તો શોર્ટ શર્ટ કરી નાખશું બાપુ કહે પણ જો આ રેવુને તો ઊંઘ આવે છે રેવું કહે ના બાપુ વરતો નાખો તો તો બાર વાગ્યા સુધી જાગું બાપુએ વર્તો નાખવા માંડ્યા ને છોકરાઓ જવાબ દેવા માંડ્યા અગિયાર થયા ને બાએ બૂમ પાડી એ હવે તો સુઈ જાઓ લેસન બેસન તો કરતા નથી ને આ બધું શું કરો છો કાલે પાછું નિશાળમાં શું થશે બાપુ કહે ખરું લેસન તો આ જ છે પાઠ તો રોજ ભણવાના જ છે ને છોકરાને એની ક્યાં આળસ છે બધા બાળકો લેસન કરતા હતા ત્યાં બા આવ્યા કહે એ હવે એને છોડો છોડો બિચારા થાકી જશે બાપુ કહે તે ભણવું કાંઈ સહેલું નથી અમે પણ એમ જ ભણેલા પ્રકરણ તોંતેર બા બાપાને નવરાશ છે પ્રસંગ એક બા આવીશ ને અમે કૂબા કર્યા છે તે જોવા હા પણ જરા આ ઉટકેલ કળશ અભરાઈએ મૂકી દે એટલે જટ અવાય બા ચાલ ચાલ તને રતુની ગમત બતાવું એ પણ જાળીએ લટકીને હસે છે ચાલ તારે સંજવારી આવીને કાઢીશ બા આજે સાંજે અમારી સાથે ફરવા આવીશ હા પણ તમે જરા સમૂનમું કરી નાખો ને એટલે હું જટ વાળી લઈને નવરી થાવ બા આજે અમે રાસડા લેવાના છીએ તું આવજે હો પણ એઠવાડ કઢાવવા બેસી જજો એટલે વહેલું પચશે એટલે આવીશ પ્રસંગ બીજો બાપુ ચાલો તો તમને અમે ગાળેલો ખાડો બતાવું તમે ચાલતા થાવ આ ચપડીમાંથી આટલું વાંચીને આવું છું બાપુ વાંચીને જોવા ગયા બાપુજી અમે આજે નવી રંગોળી પૂરી છે ચાલો જોવા થોડી વાર ખમો આ બે પત્રો બાકી છે તે લખીને આ આવ્યો બાપુ પત્રો લખી રંગોળી જોઈ આવ્યા બાપુ ચાલો ચાલો આજે મોટી બહેને કંઈક જોવા જેવું આણ્યું છે કંઈક છે હા આવ્યો આ જરા હિસાબ ટપકાવી લઉં કે આવ્યો જરાક વાર છે બાપુને હિસાબ ટપકાવી લીધા ને જોવા ગયા બેને નાનો એવો શેડો આણ્યો હતો બાપુ આવશો કે મોટાભાઈએ આજે અમારા ભાષણો ગોઠવ્યા છે અને તમારે પ્રમુખ થવાનું છે એમ ત્યારે આવ્યો બે મિનિટની વાર છે પ્રમુખ બે મિનિટ મોડા થઈ શકે નહીં વારું આ એક તાર લખીને આ આવ્યો પ્રકરણ ચુમ્મોતેર બાપાને નવરાશ નથી પ્રસંગ એક બા બા આ જોતો મેં મોતીની માળા કેવી સરસ કરી છે બાપુ મને નવરાશ નથી આગી ખસને મારે ઠામ ઉટકવા છે બાબા આમ તો આવ આ પપૈયા પર કેટલા બધા પપૈયા બેઠા છે જો તો એક તો મોટું બધું છે બાપુ મને નવરાશ નથી તું તારે જાને મારે અબૂટ કરવો છે બા તું આવીશ અમારી રમત જોવા અમે આજે નવી રમત રમીએ છીએ બાપુ મને નવરાશ નથી મારે કપડાં ધોવા છે બા એ બા ચાલ તો પણ એ ભાઈએ સુંદર બગલો બનાવ્યો છે જોવા જેવો છે બાપુ મને નવરાશ નથી મારે હજી કપડાં સુકવવા છે એ બા બા ચાલ તને કીકી હસે છે તે બતાવું એવી ખડ ખડ હસે છે બાપુ મને નવરાશ નથી મારે તો હજી સંજવરી કાઢવી છે પ્રસંગ બીજો બાપુ જુઓ તો આ ચોપડીનું પૂઠું સુંદર છે હમણાં જા મને ફુરસદ નથી બાપુ પડ્યા પડ્યા ચોપડી વાંચે છે બાપુ જુઓ તો આ સિક્કાને મેં રાખથી ઘસીને કેવો સરસ ઉજાડ્યો છે હમણાં જા હું કામમાં છું બાપુ પત્રો લખતા હતા બાપુ જુઓ તો અમારા ગલગોટાને આજે પહેલ વહેલું ફૂલ બેઠું છું હમણાં નહીં મારે કામ છે બાપુ કાયદાની ચોપડીમાંથી ટાંચણા કરતા હતા બાપુ ચાલો તો તમને બિલાડીને સાંકળે બાંધી છે તે બતાવું જો હમણાં નવરાશ નથી તું બિલાડી સાથે રમ બાપુ અસીલો સાથે બેઠા બેઠા વાતો કરતા હતા બાપુ અહીં તો આવો આજે અમે નવી અભરાઈ પર અમારો સામાન ગોઠવ્યો છે હમણાં નહીં નિરાંતે જોશું બાપુ મિત્રો સાથે નિરાંતે ચા પીતા હતા બાપુ ઊભા રહો હું મારી નવી ચોપડી જોવા લાવું પૂંઠું લીલું સુંદર છે જો મારે જટ જવું છે હમણાં નવરાશ નથી બાપુ પોતાના ભાઈબંધો સાથે લાકડી લઈ ફરવા જતા હતા પ્રકરણ પંચોતેર બાપુ પ્રસંગ એક બાપુ કાલે ફરવા જઈશું હા હા કાલે જઈશું બાપુ આજે હવે જઈશું ના કાલે તમે કહ્યું હતું ના ભાઈ આજે તો જરા કામ છે હવે કાલે વાત બાપુ કાલે વાર્તા કહેવાની કે નહીં હા કાલે તો ચોક્કસ જ કહેવાની બાપુ ચાલો હવે કાલની અધૂરી વાત પૂરી કરીએ એ આજ તો આળસ આવે છે કાલે વાત કાલે બાપુ આપણે પેલી દાજીવાળી સાયકલ સમી ક્યારે કરશું કાલે નિરાંતે એ કામ કરશું બાપુ ચાલો સાયકલ બહાર કાઢી છે અમે બધા તૈયાર છીએ જવા દો ને આજે આજે મારે આરામ લેવાનો વિચાર છે કાલે વાત કાલે પ્રસંગ બીજો છોકરાઓ ત્યારે કાલે આપણે શાંતિભાઈને ત્યાં થઈને સર્કસમાં જઈશું બાપુ હવે સર્કસમાં ક્યારે જઈશું ચાલો ને વખત થયો છે પણ આજે તો જીવરામ અહીં આવવાના છે મેં તેમને વખત ચા પીવા બોલાવે છે હવે આવતી રવિવારે જ જઈશું છોકરાઓ આવતીકાલે આપણે ફૂટબોલ રમવા જવું છે ચાર વાગે તૈયાર થજો ચાર વાગે બહુ સારું તૈયાર રહીશું શામજીભાઈ આજે જરા ચાર વાગે મારે ત્યાં ચા પીવા પધારશો બે મહેમાન આવ્યા છે માફ કરો નહીં આવી શકું મેં આજે છોકરાઓ સાથે રમવા જવાનું વચન આપ્યું છે જીવનલાલ રંભા રસિક સૌ ક્યાં ગયા ચાલો કાલે કહ્યા મુજબ આજે વાર્તા પૂરી કરવી છે ખરું ચાલો પછી મારે કાગળો લખવા બેસવું છે બાપુ આપણે ઓરડી ક્યારે સાફ કરવી છે કાલે કે પરમ દિવસ કાલે વખત નથી પરમ દિવસે વાત બાપુ ક્યાં છો ચાલો ઓરડીમાં સાફ કરીએ અરે હું ક્યારનો ઓડીમાં આવી ગયો છું બાપુ આજે એમને બાજુ અપાવવા ગામમાં તેડી જવાના હતા ને રવિવારે તમે કહ્યું હતું ખરું હા તે તેનો જ વિચાર કરું છું ચાલો તૈયાર થવા માંડો જવાનું તો છે જ પ્રકરણ છોતેર જરા વિચાર કર્યો હતો તો કોઈએ મને કહ્યું કે બાબુએ ચીમની ફોડી ને સાંભળતા વૈદ મારો પિત્તો ઉછળ્યો સાફળો ઉઠ્યો ને બાબુને બે તમાચા લગાવી દીધા બાબુ હેપપાઈ બાબુ હેપતાઈ હેપતાઈ જ બાબુ હેપતાઈ જ ગયો પહેલાં તો તે કંઈ બોલી જ ન શક્યો અને પછી તે ખૂબ ખૂબ રડવા લાગ્યો પણ મને ખબર પડી કે ચીમની તો ગઈકાલે સાફ કરતાં એની બા વડે તૂટી હતી મને ઘણો પસ્તાવો થયો મેં બાબુને પાસે બોલાવ્યો ને મૂંગા મૂંગા પંપાડ્યું બાબુ ડૂસકા ભરતો હતો તે મારી પાસેથી દૂર ગયો અને વધારે રડ્યો ચંદ્રા હિંડોળેથી ને ચીસ નાખી રડવા લાગી ઘરમાંથી એની બાએ બૂમો પાડી એ રતિયા પાછી એને પછાડી કે સાંભળતા જ હું તો વાંચતો હતો એ ચોપડી રતિયા ઉપર ફેંકી ને તેના માથા પર જોરથી લાગી તે રડતો રડતો બેસી ગયો ચંદ્રાએ થોડી વારે કહ્યું બાપુ રતુભાઈએ મને નહોતી પછાડી એ તો હું સરી પડી હતી રતુભાઈને શું કામ માર્યું મને ખૂબ લાગી આવ્યું રતુને મેં પાસે બોલાવ્યો પણ તે મારી પાસે આવ્યો જ નહીં તેણે ક્યાંય સુધી રડ્યા કર્યું મારી સામે પણ ન જોયું ઘરમાં બાબી અને જીવન દોડા દોડ કરતા હતા હું વાંચવાના ઓરડામાં બેઠો હતો મેં એની બાને બોલતા સાંભળ્યા અરે આ તે હવે કેમ ખમાય સાંભળીને હું બહાર આવ્યો તો ઘરમાં દૂધ ઢોળાયેલું હતું ને છોકરાની બા સાફ કરતી હતી મારો મિજાજ કહ્યું જોરથી ઘાટો પાડીને છોકરાને બોલાવ્યા આમ આવો તોફાની છોકરા સમજ્યા નહીં કે કોણ જાણે પણ તેઓ તો ઘરમાંથી ફળિયામાં દોડતા હતા મેં ત્યાં જઈ તેમને એક એક લગાવી દીધી ને વાંચવાના ખંડ તરફ પાછો વળ્યો મારા કાન પર બંનેના રડવાનો અવાજ આવતો હતો દૂધ લેતી એની બા બોલી શું કામ એમને નક્કામાં માર્યા દૂધ તો બિલાડીએ ઢોળ્યું હતું એ તો બિચારા એને હાંકવા દોડ્યા હતા હું ખસિયાણો પડી ગયો છોકરાઓને શું મોઢું બતાવવું તેઓ મારી પાસે રાત સુધી આવ્યા જ નહીં હું તેમની પાસે જઈ શક્યો નહીં નલિની અને નાનું એના ઓરડામાં રમતા હતા હું બાજુની ઓરડીમાં લગતો હતો એકાએક નલિનીએ ચીઝ પાડી હું ભડક્યો ને ત્યાં દોડ્યો વગર તપાસે નાનુંનો કાન ખેંચી તપાટ લગાવી આટલી નાની છોડીને રડાવે છે હજી સમજતો નથી પણ ત્યાં તો નલિની હસી પડી એ કહે કાકા એ તો અમે ગમત કરીએ છીએ મને કોઈએ નથી રડાવી મને ભાગતા ભાવ ભારે થઈ પડી રડતી કરડતી આંખે મેં નાનું મારી સામે જોઈ રહ્યો મને મારી જાતને ધિક્કારવાનું મન થયું નાનું તે દિવસથી મારી ઓરડીની બાજુમાં રમતો નથી ઘરમાંથી આવીને એણે કહ્યું આને કંઈ કહેવું છે મારું કહ્યું તો કરતો નથી ને ઉલટા જવાબ આપે છે ચંપક મને તો ગાંટતો જ નથી મારી લગામ ખસી ગઈ ને ચંપકને બે ચખાડી દીધી કેમલ્યા શું સમજે છે ચંપક બોલ્યો નહીં આંખમાં આંસુ આવ્યા તે બહાર ચાલ્યો ગયો ચંપક મોટો હતો ને સમજ્યું હતું બીજે દિવસે તે મારી પાસે આવ્યો ને ખુલાસો કર્યો કે એની બાનું કેવું તદ્દન અતિશક્તિ ભરેલું હતું પોતે કહ્યું કરતો જ હતો પણ બાને બહુ અધીર આવી ગઈ હતી મને ચંપકની માફી માગવાનું મન થયું પણ ન બની શક્યું મારા મનને ઘણું દર્દ થયું જીવીને રસુને વસુ કુંડીમાં નાહવા પડેલા અડધો એક કલાકથી પડેલા હશે પણ હું ગામમાંથી આવ્યો ને એની બાએ કહ્યું આ ક્યારના બે કલાકથી નાય છે ને નીકળવાનું કહું છું પણ નીકળતા નથી મેં કહ્યું ચાલો નીકળી જાઓ જટ જટ નીકળો પણ છોકરાઓ નાવાની મજામાં હતા મને ગુસ્સો આવ્યો મગજ તપ્યું ને મેં તેમને ખેંચી ખેંચીને બહાર કાઢ્યા ને ધક્કા મારીને દૂર કર્યા તેમના બાવડા વીંચી નાખ્યા તેઓ હસતા હતા તેના રડતા થઈ ગયા કોઈએ કહ્યું ભાઈ એ બિચારા હમણાં જ નહવા પડ્યા હતા ને આ તો ઉનાળો છે જીવી વહુને તો એવી વધારીને બોલવાની ટેવ જ પડી છે મારું મોં પડી ગયું મને થયું ખરેખર ભૂલ થઈ મેં છોકરાને કહ્યું કાલે ખૂબ ના તેઓએ કહ્યું નથી નાહવું અમારે મને થયું ઠીક વાણીનો પ્રહાર થયો ઓફિસમાંથી આવું છું તો વિનુએ મારી લાલ લાલશાહી વાપરી નાખેલી એનાથી એણે ભીત પર લીટા કાઢેલા કાળી સાઈથી એણે મોં ઉપર ચાંદલા કર્યા હતા ને લુગડાને હાથ બગાડેલા હતા એ દેખાવ જોઈ મારો ગુસ્સો ફાટી નીકળ્યો વિનુડા આમાં હરામખોર આ ભીત બગાડી મોઢું બગાડ્યું આ શું કર્યું વિનુ નાસવા ગયો પણ ત્યાં તો મેં એને બૂટ સુધા ઘરમાં જઈ પકડ્યો અને ત્રણ ચાર સૂટીઓ લગાવી દીધી વિનુ ખૂબ રડ્યું વાળું પણ ન કર્યું એમને એમ સૂઈ ગયું રાતમાં તે રડી ઉઠ્યો ને રડતા રડતા બોલ્યો બાપાજી મારો મા એ બાપાજી મારો મા હું છાપું વાંચતો બેઠો જ હતો મારા દિલમાં કારી ઘા લાગ્યો શા માટે મેં એને માર્યો કેવી કરુણાજનક ચીજ છે મેં વિનુને પંપાડ્યું પાણી પાવા પ્યાલો ધર્યો પણ આ કુગાડી મને દેખી મોં ફેરવી ગયો એની બાએ પાણી આપ્યું ત્યારે પીધું મને થયું હું ખરેખર રાક્ષસ બની ગયો હતો એણે એટલી સાઈ બગાડી એમાં મેં એનું કેટલું બગાડ્યું હું ચિત્રોની એક ચોપડી જોતો હતો નાનો રસિક હસતો હસતો આવ્યો ને ચોપડી ખેંચી કહે બા બોલાવે છે ચાલો ઝટ બોલાવે છે ચોપડી ખેંચાઈને ચિત્ર ફાટ્યું હું ચીડાઈ ગયો મેં કહ્યું જા નથી આવતો કેવો જંગલી છે રસિક રડતો રડતો નાસી જ ગયો એની બા પાસે જઈને રડી ઉઠ્યો ને રડતો રડતો એના ખોળામાં સૂઈ ગયો બાએ મને ન જ બોલાવ્યો એણે મારી ધમકીનો અવાજ સાંભળ્યો હશે હું મોડેથી રસોડામાં ગયો રસિક ઊંઘતો હતો એની બાનું મોં પડી ગયું હતું રસિકના ગાલ પરના આંસુના લીટા સુકાઈ ગયેલા તકતકતા હતા મને શરમ આવી ગઈ મન થયું ચિત્ર ફાટ્યું તો ફાટ્યું જ હતું પણ આ બાળકના ગાલનું ચિત્ર કાઢી એની કોઈ વાર્તા લખે તો પ્રકરણ સિત્યોતેર આ છોકરો કોનો છે પ્રસંગ એક આ છોકરો કોનો છે આમ છે તો કતળિયા જેવો આંખ મારકણી છે પગની પિંડીઓ ભરેલી છે જે સોંપે છે તે કામ ઝટ જટ કરે છે બાપા માંગે છે તે લાવી આપે છે એલા ઓવરકોટ ઓવરકોટ ધસડી લાવ્યો એલા આ કૂતરું હાંક કૂતરાને એક પથ્થરો માર્યો તે કૂતરું ડાઉં ડાઉ કરતું જ ચાલી ગયું એલા જા દુકાને ને બે પૈસાના પાન લઈ આવ દોડતો જઈને બે પૈસાના પાન લઈ આવ્યો બાપા બહાર ગયા છોકરો ઘોડી પાસે જઈને હાથ ફેરવવા લાગ્યો બાપો બાપો છોકરાની માએ સાથ પાડ્યો એ છોકરા જા તો સામે ઘેરથી છાસ લઈ આવ છોકરો દોડતો છાસ લઈ આવ્યો છોકરો નવરો પડ્યો એક સૂતરનો દડો લીધો ને એ ઘેડી લીધી ફળિયામાં એકલો એકલો એક કલાક રમ્યો ત્યાં બાપા આવ્યા અને કહે એલા જા બજારે જા ને મૂળા લઈ રાખ્યા છે ઉપાડી આવ છોકરો દોડતો ગયો ને લઈ આવ્યો પ્રસંગ બીજો આ છોકરો કોનો છે પગથી માથા સુધી કિંમતી લુગડા પહેર્યા હતા રખેને ટાટ લાગે એને શરદી થાય માટે એક ઉપર એક એમ ત્રણ કપડાં હતા માથે કિંમતી કાન ટોપી હતી પગમાં નાના એવા મોજા ને તેની ઉપર બૂટ હતા હાથમાં એક કિંમતી વીંટી હતી ગળામાં પણ કંઈક દાગીનો હતો તો ખરો ચહેરો ચોખ્ખો હતો વાળ ઓળેલા હતા હાથ પણ ચોખ્ખાને ઉજળા હતા છોકરો ચાલવા જતો હતો તેની પાછળ ચાલનાર તેને ઉચકી લેતો હતો છોકરો દોડવા જતો હતો તો નોકર કહેતો હતો જાળવજો પડીને જાઓ ભાગે તો તેને દોડવા ન દેતો તેને આંગળીએ જ વળગાડી રાખતો ભાઈ ચાલતા જરા હલી ગયા એટલે નોકરે કહ્યું ભાઈ ખમ્મા ભાઈએ પૂછ્યું આ શું છે નોકરે કહ્યું જી બાપુ એ તો ગાડું છે ભાઈએ ટોપી કાઢી નાખવાને માટે હાથ કાન આગળ લીધો નોકરે કહ્યું બાપુ શરદી લાગે બાએ ટોપી કાઢી નાખવાની ના કહી છે છોકરે પાણી માગ્યું નોકર પાણી લેવા દોડ્યો પાણી લાવતા વાર થઈ એટલે છોકરે કહ્યું એ ગદ્દા કેટલી બધી વાર નોકરે અદબથી કહ્યું બાપુ હશે માફ કરો હું તો દોડતો આવ્યો છું પ્રસંગ ત્રણ આ છોકરો કોનો છે આંખમાં ચીપડા છે માથે મોટા લાંબા વાળ વધેલા છે નખમાં મેલ ને ખૂબ વધેલા છે લીલે આખે ઉઘાડો છે પગેને હાથે મેલ છે ને ન નહવાથી ઓઘરા વળ્યા છે હાથમાં બટકું રોટલો છે ને તડકે બેઠો બેઠો ખાય છે નાકમાં શેડા આવે છે તે સરળ દઈને ઊંચે ચડાવે છે રોટલો ચડાવતો જાય છે ને હરતો ફરતો એક પગે કૂદતો જાય છે એની બા નીકળે છે એલા હું આવું ત્યાં સુધી અહીં રમજે હો આ હમણાં ખડ લઈને આવી છોકરો કહે હું સાથે આવું મા કહે છે રોયા ત્યાં શું દાટ્યું તું અહીં પડ્યો રહે આ લખડો આવ્યો એની સાથે રમ બા ગઈ આસપાસથી એના જેવા છોકરા ભેગા થયા ધૂળના ઢગલા કરવા માંડ્યા ઢગલા કરીને એની ઉપર મૂતર્યા પછી એના ગોળા કર્યા એમ કરતા બાજી પડ્યા ને એકબીજાને ગાળો ભાંડી પણ થોડી વાર થઈ ત્યાં પાછા ધૂળના ઢગલા કરવા માંડ્યા ને મોટો ડુંગર કર્યો પછી બધા ફરતા ફેરા ફરવા લાગ્યા આ બાઈનો છોકરો પણ એમાંનો એક હતો પ્રસંગ ચાર આ છોકરો કોનો છે કેડે કંદોરો પગમાં સાંકડા હાથે વીંટી ને ગળામાં ગળચવો કપડાં મેલા ને મોં એવું સરખું ઉજળું પણ ગંદુ છોકરો બોલે ત્યારે જરા જરા તોતડાય છોકરાને કાચડી પૂરી પહેરતા ન આવડે કંદોરા નીચે માંડ માંડ રહે છોકરો ઉઠે કે તરત દફ્તર પાટી કાઢે ને આંખ લખવા બેસે આંખ બહુ આવડે છોકરો તોતડું બોલતો બોલતો બેસે આંખ બહુ આવડે છોકરો તોતડું બોલતો બોલતો કવિતાઓ મોઢે કરે એક અડપલો છોકરો જીવો જેનું નામ અતિશય કરતો અડપલા બેસે છોકરો દાતણ કરે કે ન કરે તેનું કોઈ ન પૂછે છોકરો પાઠ કરે તેની કાળજી સૌ રાખે છોકરો રોજ હાટે જાય ને બાપા પાસે બેસે છોકરો પાય પૈસા બે પૈસા રૂપિયો બરાબર સાચવે છોકરાને પાયની ટિકિટ બરાબર ગણીને દેતા આવડે છોકરો બાપાને સંભાળી આપે બાપા તમારા ખિસ્સામાં રૂપિયા છે કોઈ લઈ ન જાય પ્રકરણ ઇઠ્યોતેર બાપુ મુંજાયા પ્રસંગ એક ચાલો જટ માથા ઓળી દઉં પછી મારે માસીને ત્યાં પાપડ કરાવવા જવું છે પણ આજ તો તું અમને દર્શને લઈ જવાની હતી ને તે કહ્યું હતું ને પણ માસી આવ્યા હતા ને મેં એમને પાપડ કરાવવા જવા હા પાડી છે પણ તે પહેલાં તો અમને હા પાડી હતી દર્શને લઈ જવાની પણ ત્યારે હવે શું થાય માસીને વચન આપ્યું એ તોડાય પણ અમને આપેલું વચન કાંઈ તોડશો પણ માસીનું પણ અમારું પ્રસંગ બે બાપુ ચાલો છૂટ દડી રમીએ પણ મારે ચંપકલાલને ત્યાં જવું છે પણ તમે દડી રમવાનું તો નહોતું કહ્યું હા પણ મેં ચંપકલાલને ત્યાં જવાનું વચન આપ્યું છે પણ અમને તમે વચન જ આપ્યું હતું ના પણ ચંપકલાલને માઠું લાગે પણ ત્યારે અમને પણ આપેલું વચન પાડવું જોઈએ ના પણ ત્યારે અમને આપેલું વચન તોડાય પણ ચંપકલાલનું પણ અમે પ્રકરણ અગણ્યાસી ચંપાને શિક્ષણ પ્રસંગ એક મહેમાન આવવાના હતા બા અને બાપુએ વિચાર્યું આવશે ત્યારે રસોઈ પાણી કરશું વખતે ન આવે તો નોકરે વિચાર્યું આવ્યા પછી પાણી ગરમ મૂકશું આવ્યા પછી કેટલી વાર પણ નાની ચંપા તો મહેમાન આવવાની છે એવી ખબર પડી કે તુરત જ બાગમાં ગઈ ને ફૂલો લઈ આવી બીજું બધું કામ બાજુએ મૂકી હાર ગૂંથવા બેઠી હાર ગૂંથતી જાય ને મનમાં મહેમાનના વિચાર કરતી જાય મહેમાન ન આવ્યા બધા કહે નક્કામાં વખત ગુમાવ્યો નક્કામાં ફૂલો બગાડ્યા ચંપા મૂરખ લાગે છે મોટીબહેન અમદાવાદથી ભણીને આજે આવવાની હતી તાર આવી ગયો હતો મોટાભાઈ સ્ટેશનની સામે હતા બીજા સૌ બેઠા બેઠા ફડકા મારતા હતા અને ઠંડી હતી તેથી સગડી પાસે બેઠા બેઠા તાપતા હતા ગાડી સાડા આઠે આવવાની હતી ને ત્યાર પછી અડધે કલાકે એટલે નવ વાગે સૌ ઘેર આવે એવી ગણતરી હતી હજી તો માંડ સવા આઠ થયા હતા રસ્તા પર ગાડીનો ખડખડાટ થાય ને ચંપા બાણું ઉગાડવા જાય જરાક બોલચાલો સંભળાય ને ચંપા બાણું ઉગાડવા જાય કંઈક ખખડે ને ચંપા બાણા પાસે જાય રખે બેન આવે બધા કહે જોને ચંપા હજી તો કેટલીય વાર છે પણ ચંપા તો કેટલી બધી અધીરી જરાય ધીરજ નહીં બા નક્કામી વારે વારે ઉઠે છે ને હેરાન થાય છે ચંપા અધીરી છે ઘરને આંગણે એક ગરીબ માણસ આવ્યો બિચારાની સાથે એક બાળક હતું ગરીબ માણસ ભૂખ્યો હતો ને બાળક પણ ભૂખ્યું હતું બાએ ઘરમાંથી ટાઢો રોટલો આપ્યો બાપાએ કહ્યું એકાદ ગરમ રોટલી પણ આપો ને આ બાળકથી રોટલો નહીં ખવાય બાળક અને તેનો બાપુ રોટલો અને રોટલી ખાવા તો માંડ્યા પણ રોટલી કોરી હતી ને બાળક હળવે હળવે ચાવતું હતું ચંપા ઘરમાં ગઈ ને બરણીમાંથી ઘી લઈ આવી લે છોકરાને ઘી વિના રોટલી નહીં ભાવે બા અને બાપા ચંપા સામે જોઈ રહ્યા બાએ કહ્યું આ છોકરીને અક્કલ જ નથી કોને ઘી દેવાય અને કોને ન દેવાય એ જ ખબર ન પડે ભિખારીને મોઢે વળી ઘી શું ચંપાને અક્કલ જ નથી ચંપાને અક્કલ નથી પડોશમાંથી જીવીબહેનની દીકરી રસુ ચા લેવા આવી બાંઠવાડ કાઢતા હતા મોટો ભાઈ લેસન કરતો હતો ને નાની બહેન તો હજી ભૂખી હતી બાએ બાપુને કહ્યું એ આ રસીલાને ચા આપજો પેલા નાના ડબ્બામાંથી બાપુ કહે આ આવ્યો જરા દાંતણ કાઢીને પણ ત્યાં તો ચંપા ત્યાં જ ઊભી જ હતી એણે મોટો ડબ્બો લીધો અને વાડકી ભરીને ચા આપીને કહ્યું લે બે દિવસ ચાલશે આ ચા સારી થાય છે તો સામે જ જોઈ રહ્યા રસો ઊભી હતી એટલે શું બોલે બાપુ આવ્યા એટલે કહે આ ચંપાને કશી વાતનું ભાન જ નથી ચપટીક ચાને ઠેકાણે વાડકી ભરીને આપી ચંપાને ભાન છે કે નહીં ચંપાને ત્યાં બેન ચંપાને ત્યાં સુમતીની બા અને સુમતી બંને કાંઈક કામ હશે તે રાત રહેલા એકાએક રોકાઈ ગયેલા એટલે સાથે કપડાં નહીં લાવેલા સવારે નાહી ધોઈને એમણે પહેરવું શું ચંપાની બાએ સુમતીની બાને એક સાડલો નાહવા માટે આપ્યો અને કહ્યું તમે તમારો સાડલો પહેરી લેશો તો ઠીક પડશે પણ ચંપા કહે સુમતી તું તો આજ નાહીને મારા ગાગરી પોલકું પહેરીને જ ઘેર જજે કાલે મોકલાવી દેજે બા કહે ચંપા સુમતીને કંઈક નહવા દેને ને નાહીને એના પહેરી લેશે ચંપા કહે ના બા મારા કપડાં દઈશ એના તો જરા મહેલા થઈ ગયેલા છે ચંપાએ સારા ગાગરા પોલકું કાઢ્યા ને બાને કહ્યું આ સારા છે ખરું આ જ પહેરવા આપું છું સુમતીની બા ત્યાં બેઠા હતા ચંપાની બા ચંપાને કહે આ ચંપાને કસી ગતાગમ જ નથી કોને કયું લુગડું અપાય ને કોને ન અપાય એનું ભાન જ ન મળે ચંપાને ગતાગમ છે કે નહીં ચંપા અને એની બા બેઠા હતા રામજી કાકાનો દીકરો શેરીમાંથી આવ્યો ને ત્યાં બેઠો ચંપા કહે માગા આજ તો અમે લાડવા કર્યા હતા માઘો કહે એમ ત્યારે તો મારે ત્યાં તારી બાએ ઢાંક્યા હશે ચંપાની બાએ વાત ફેરવી કહ્યું અલ્યા માગા ભોળવા તો નહીં હો ચંપા તો તને બનાવે છે ચંપા કહે ના હો માગા લાડવા કર્યા હતા ને અમે બધાએ ખાધા હતા હજી પણ પડ્યા છે ચંપાની બાને લાડવાનું છુપાવવું હતું ઢાંકવા જવાનો વિચાર ન હતો પણ આખરે ઢાંકવા જવું પડ્યું રાતે ચંપાના બાપા આવ્યા ત્યારે બધી વાત કહી ને એની બા કહે આ ચંપાને સમજણ ક્યારે આવશે ચંપાને સમજણની જરૂર છે ચંપા અને હીરા એકવાર શાક લેવા ગયા હીરાએ એક શેર રીંગણા લીધા અને ચંપાએ પણ શેર લીધા ઘેર આવીને રીંગણા મૂક્યા ત્યાં તો હીરાના રીંગણા વધારે લાગ્યા બંને રીંગણા તોડી જોયા તો ચંપાના એક શેર ને હીરાના શેર ને નવ ટકા હીરાની મા કહે એ તો હીરાને શાક લેતા સારું આવડે છે હીરા કહે તો આવડે ના કાછિયાનું ધ્યાન ન હતું એટલામાં મેં એક રીંગણું ઉપાડી લીધું ચંપા કહે એવું મફતનું રીંગણું શું કામ લઈએ ચંપાની બા કહે આ મારી ચંપા છે જરાય હોશિયાર ચંપા હોશિયાર છે ખરી શેરીમાં છોકરા રમતા હશે રમતા રમતા લડી પડ્યા ને બે છોકરા વડ ચડ્યા આવ્યા ચંપા પાસે ઉભી હતી એને થયું કે લાવને છોડાવું નહીતર માથા ભાંગશે ત્યાં તો એક છોકરાએ એને બચકું ભર્યું ચંપાને લોહી નીકળ્યું તે ઘેર આવી પાટો બાંધતી હતી બાપુ કહે કે હરામીને પથ્થરો મારવો હતો ના પથ્થરો ફરીવાર બચકું ભરવું ભૂલી જાત બા કહે પણ એ ચંપા છે જ એવી નમાલી ચંપા અને એની બેનપણીઓ દર્શન કરવા ગઈ હતી મંદિરમાં એક છોકરી રડતી હતી એની બા દર્શન કરીને ઘેર ગયેલી ને પાછળ છોકરી રહી ગયેલી ચંપા કહે ચાલો ને આપણે એને ઘેર મૂકી આવીએ બીજી કહે ના બાપુ અમારા મા બાપ વઢે ચંપા મૂકવા ગઈ છોકરીએ ઘેર ગઈ ને ચંપાની બાને વાત કરી અમથીની બા ઊભા હતા જુઓ છો ને આ ચંપા તો એવીને એવી રહી અત્યારે મૂકવા ગયા વિના શું રહી જતું હતું લઈ જા તેની બા એને ગરજ હતો ચંપા એવીને એવી જ રહી છે કે પ્રકરણ હેંસી રડતા જોઉં ત્યારે જ્યારે હું રડતા બાળકને જોઉં છું ત્યારે મને થાય છે કે અરે આ બાળકને શા માટે રડવું પડે છે જ્યારે હું રજડતા બાળકને જોઉં છું ત્યારે મને થાય છે કે અરે કોઈ એની પ્રવૃત્તિ કેમ નથી આપતું જ્યારે હું કોઈ બાળકને બીજાને ગાળો દેતો ને ઘા મારતો જોઉં છું ત્યારે મને થાય છે કે આને માટે એક ક્રીડાગણ કેમ નથી જ્યારે હું કોઈ બાળકને માર ખાતો જોઉં છું ત્યારે મને થાય છે કે અરે આ મારનાર કેવો હિચકારો છે જ્યારે હું કોઈ બાળકને રસ્તા વચ્ચે જ પેશાબ કરતું જાડે જતું કે થૂંકતું જોઉં છું ત્યારે મને થાય છે કે અરે આ બાળકને સારા સંસ્કાર કોઈ નહીં આપે જ્યારે હું બાળકને હાથપગ દોરડીને પેટ ગાગડેડી ભાળું છું ત્યારે મને થાય છે કે અરે આની કોઈ દવા નહીં કરે જ્યારે હું બાળકને ગુમડા થયેલા ભાડું છું ત્યારે મને થાય છે કે અરે એને કોઈ સાફ પણ નથી કરતું પ્રકરણ એક્યાસી મને ત્યાં જવું નથી ગમતું હું ત્યાં જોઉં છું ત્યારે આંગણામાં જ છોકરાને દિશાએ ગયેલા ભાડું છું ઉપર માખો બળબણતી હોય છે ભંગી આવે ત્યારે વળાય બા વાળે તો નહાવવું પડે ને બાપા વાળી નાખે એ તો કદી બનવાનું જ નથી તો આંગણામાં જ શેરડીના છોયા કાગળના ડૂચા જે તે નક્કામાં ઠીકરા ઈટડા અને કપડાંના કટકા પડ્યા હોય છે પણ જ્યાં દિશાની પણ પરવા નહીં ત્યાં આને ઉપાડનારું કોણ મળે અંદર જોઉં છું તો ઘરના બાણા આગળ જ જોડા આવડા પડેલા બાળું છું કોઈ કોઈ જોડા તો ઊંધા ચત્તા પણ જોઉં છું એ જોડા ઉપર ધૂળ ચડી હોય ગંદા હોય એની તો નવાઈ જ નહીં એવું સાફ કરવા કોણ નવરું હોય ઓસરીમાં ફરું છું તો જેના તેના નાના કપડાં કોઈની ચોપડી કોઈનો રૂમાલ કોઈના રમકડાં કોઈનું કંઈક ને કોઈનું કંઈક જ્યાં ત્યાં પડેલું દેખું છું અને એ બધું એવું છે કે હાથમાં લેવાનું મન પણ ન થાય ચોપડીના પૂંઠા ફાટલા કપડું ગંદુ રમકડું જૂનું ને તૂટલું મોટર સાવ ભાંગીને છુંદાઈ ગયેલી રબરની ચકલીનું પેટ ફાટી ગયેલું એવા કેટલાય ભાંગલા તૂટલા રમકડા રજડતા હોય મને ત્યાં નથી ગમતું પ્રકરણ બ્યાસી બા કહે છે બા કહે છે સંભાળીને ચાલ પડી જઈશ પણ તેમ છતાં હું પડી જાઉં છું બાપા કહે છે ઊંઘી જાઓ વહેલું ઉઠવાનું છે પણ તેમ છતાં મને ઊંઘ નથી આવતી બા કહે છે જટ ચાલીને થાળી લઈ આવ પણ મારાથી ઝટ નથી ચલાતું બાપા કહે છે સરખું બોલતા ભૂલ કેમ પડે છે પણ તેમ છતાં વારંવાર ભૂલ પડે છે બા કહે છે જો રડના રડાય નહીં પણ તેમ છતાં મારાથી રડી જવાય છે બા કહે છે બીજાને ત્યાં ચૂપ રહેવું પણ તેમ છતાં મારાથી બોલી જવાય છે બા કહે છે પૂછે વિના ફળિયામાં જવું નહીં પણ છતાં ફળિયામાં હું ચાલ્યો જાઉં છું પ્રકરણ ત્યાંસી મારો બચ્ચું મારો બચ્ચું બાલમંદિરે જાય છે ઘેર આવીને ખાતી વખતે કહે છે બા બાલમંદિરમાં નાસ્તા વખતે હાથ ધોવું છું પગ ધોઉં છું મોઢું ધોઉં છું અહીં પણ હાથ પગ ધોવું પીરસતી વખતે કહે છે બા બાલમંદિરમાં હું નાસ્તો પીરસું છું અહીં પીરશું લાવને પીડશું અવાજ નહીં થાય હો દાળ ઢળશે નહીં હો થાળી સાચવીને આપીશ આસ્તે આસ્તે ચાલીશ ધીમે ધીમે આવીશ બચ્ચું આમ માંગણીઓ કર્યા કરે છે હું તેને તેમ કરવાની છૂટ આપું છું અને બચ્ચું તો સાબુ લઈને હાથ પગ મોઢું વગેરે સાફ કરે છે જરા વાળ લગાડે છે પણ બધું ચીવટથી સાફ કરે છે પછી ટીનકુડિયા હાથમાં થાળી લઈને સૌને આનંદથી પીરસે છે વાટકામાંથી નથી દાળ ઢળતી કે નથી હાથમાંથી થાળી પડતી સંપૂર્ણ જવાબદારીથી તથા ખૂબ ગંભીરતાથી એનું પીરસવાનું કામ પતાવે છે પછી ખાવા બેસતા કહે છે બાલમંદિરમાં ચાવી ચાવીને ખાવાનું કહે છે હું તો ખૂબ ચાવું છું ખાધા પછી પાછો થાળી વાટકો સરસ માંજી લાવે છે આમ બાલમંદિરની અસર મને જ્યાં ને ત્યાં દેખાય છે રાત પડે છે ને બચું વાર્તાઓની માગણી કરે છે મને આવડે છે તેવી વાર્તાઓ કહું છું પછી તો એનો વારો આવે છે થકવી જ નાખે ઉંદરની વાર્તા પૂરી થાય ત્યાં ચાંદા સૂરજ વઢી પડ્યાની વાત માંડે પછી આવે શિયાળ પછી આવે ટાઢુ ટબુકડું આમ હાર માળા ઉપડે જ કેટલીય વાર્તાઓ તેણે બાલમંદિરમાંથી યાદ રાખી લાગે છે મારો બચ્ચું હજુ તો થોડા જ વખતથી બાલમંદિર જાય છે ત્યાં તો તેણે ઘણું એ ઉપાડી લીધું છે પ્રકરણ ચોર્યાસી અનાથ બાળક એનું નામ અનાથ બાળક કે જેના માતા પિતાનો નોકરો બાળકને ધમકાવતા હોય મારતા હોય એનું નામ અનાથ બાળક કે જેના મા બાપ બાળક ક્યાં છે ને શું કરે છે તેનું ધ્યાન જ ન આપતા હોય એનું નામ અનાથ બાળક કે જેને ગુમડા થયા હોય કાનમાંથી પાસ થતું હોય દાંત સડતા હોય માથામાં જુઓ પડ્યું હોય પણ તેને કોઈ દવાખાને લઈ જતું ન હોય એનું નામ અનાથ બાળક કે જેને ભૂખ લાગી હોય પણ રાંધવાવાળી આળસ કરીને તેને જમવા આપવા ન ઉઠે એનું નામ અનાથ બાળક કે જેના મા બાપ પાસે પૈસા હોય છતાં તેને જોઈતી ચીજ ન મળે એનું નામ અનાથ બાળક કે જેણે શું પહેરવું અને શું ન પહેરવું તે નોકર કે આયા નક્કી કરી આપે એનું નામ અનાથ બાળક કે જેને મા બાપના મિત્રો આગળ તેમને રાજી કરવા ગાય બતાવવું પડે કે નાચી બતાવવું પડે પ્રકરણ પંચ્યાસી તમે શું ધારો છો બા બેન સાથે હું હવેલીએ જાઉં મારે શ્રીનાથજીના દર્શન કરવા છે ભલે જા બાપા હું આજે ઉપવાસ કરું આજે શિવરાત્રિ છે હા ભલે કર બા રસૂલ સાથે મસ્જિદમાં જાઉં નમાજ કેમ પઢાય એ મારે જોવું છે જા જોઈ આવ બાપા મેરીબન સાથે દેવળમાં જાઉં હું પણ પ્રાર્થના કરવાનો ભલે જા દેવળમાં જઈ આવ પ્રસંગ બીજો બા મોતીબેન સાથે હું હવેલીએ જાઉં આપણે ત્યાં ન જવાય શિવ મંદિરે જા બાપા હું શિવરાત્રિનો ઉપવાસ કરું ના રે આપણે તે વળી શિવરાત્રી કેવી આપણે તો એકાદશી કરાય બા હું રસૂલ સાથે મસ્જિદમાં જાઉં મસ્જિદમાં મસ્જિદમાં તે જવાય તું કંઈ મુસલમાન છે બાપા મેરીબેન સાથે દેવળ જાઉં મારે પ્રાર્થના કરવી છે મૂર્ખા વિશ્વાસી થઈ ગયો કે શું આપણાથી ત્યાં ન જવાય પ્રકરણ છ્યાસી એક પ્યાલે પાણી પીવાય મેં એક જણને ટપારીએને કહ્યું ભલા આ છોકરા એક જ પ્યાલે પાણી પીએ છે તે ઠીક નહીં એમાં તો એકબીજાના મોના અને બીજા રોગો એકબીજાને વળગે છે તે કહે એઠું એ તો ભાંડાડા કહેવાય એનું કાંઈ નહીં મને તેમનું કહેવું સાચું લાગતું નથી તમને વાંચનારાઓને શું લાગે છે ડાક્ટર કહે છે એમ ન પીવાય સૌએ સૌના પહેલાં જુદા રાખવા અથવા ખોબાથી પીવું અથવા અદ્ધરથી પીવું પણ આપણે શું જોઈએ છીએ અનેક ઘરોમાં સૌ એકબીજાને પહેલે પાણી પીએ છીએ કોઈ એ તરફ ધ્યાન પણ આપતું નથી મેં પોતે બાલમંદિરમાં અને ઘરમાં તો સૌ સૌના પહેલાં જુદા રાખ્યા છે આ વાંચનારાઓ શું કરશે દરેકને માટે પ્યાલો જુદો રાખો એટલે થોડો જ વધારે ખર્ચ બહુ જ થોડો ને મોટો એવો ફાયદો એકબીજાના ચેપી રોગોમાંથી બચવું અને સ્વચ્છતા અને શિષ્ટતા બંને સાચવવા સૌ કોઈ પહેલી તકે સૌ સૌના પ્યાલા જુદા કરી નાખશે પ્રકરણ સિત્યાસી ખજૂર નથી ભાવતું બાળકો એકી સાથે બેસી નાસ્તો લેતા હતા નાની વિમળે પોતાના વાટકામાંથી થોડા એક ખજૂર પાછો આપી દીધો પાસે બેઠેલા શિક્ષકે અવલોકન ઉપરથી વિચાર ગળ્યા વિમુ આજકાલ માંદી રહે છે કેટલી બધી સમજુ લાગે છે ન ખાવા જેવી ચીજ એની મેળે જ આપી દીધી આગળ વિચાર ચાલતો હતો એટલામાં જ વિમુએ એની ગોઠણને કહ્યું એ તો ખજૂર મને નથી ભાવતો એટલે મેં આપી દીધો શિક્ષક મનમાં ગમ ખાઈ ગયો પ્રકરણ ઇઠ્યાસી બાપુજી સાથે નથી ઘોડાઘડીમાં બેસી બાળકો ફરીને પાછા આવતા હતા તેઓ ખૂબ આનંદમાં દેખાતા હતા ગાડી ધીમે ધીમે મારી નજીક આવતી હતી મારા મનમાં થયું એના પિતા કેટલા સમજ્યું હશે બાળકોને આનંદ મળે તેવી ગોઠવણ કર્યા કરતા હોય એમ લાગે છે હું ઈચ્છું કે દરેક પિતા બાળકોને ફરવા જવા દે ખુલ્લી હવા અને કુદરતનો આનંદ લેવા દે આ બાળકો આ હસ્તી કુદરત સાથે કેવા હસી રહ્યા છે ખરેખર એના પિતા તરફ માન ઉપજે છે ગાડી નજીકથી પસાર થઈ ને તેમાંથી એક બાળકના મોંમાંથી શબ્દો નીકળતા સાંભળ્યા આજે ગાડીમાં બહુ મજા પડે છે આજે બાપુજી સાથે નથી પેલા પિતા સંબંધીનું મારું માન હવે કેટલું રહ્યું હશે પ્રકરણ નેવ્યાસી બાને નથી ગમતું ચંચળ અને લક્ષ્મી અંદર અંદર વાતો કરતા હતા ચંચળ કહે લક્ષ્મી મને તારા જેવી ઢોલણી બહુ ગમે છે તારી જેમ જ એકલા સૂવાની મરજી થાય છે લક્ષ્મી કહે ત્યારે કેમ સુધી નથી ચંચળ કહે પણ બા ઢોલણી ભરાવે ત્યારે ના એ તો ભરાવતી જ નથી લક્ષ્મી કહે હું બાને કહીશ કે ઢોલણી જટ ભરાવે ચંચળ કહે પણ એ તો બાને મારા વિના નથી ગમતું ને મને ભેગી સુવરાવવા માટે ઢોલણી નથી ભરાવતી લક્ષ્મી કહે એવું તે હોય ચંચળ કહે સાચે બા મને પરાણે ભેગી સુવારે છે મને તો નોખા સુવું બહુ ગમે છે પણ બાને નથી ગમતું પ્રકરણ નેવું મને લાગી ગયું નાની વિદુ રડવા લાગી કેમ શું છે બેન કોણે લગાડ્યું તો ખરી કોણે માર્યું વિધુ રડતી હતી ચીડાઈને બાએ કહ્યું આ છે ને ચંપલી એણે માર્યું હશે બાપાએ ઉમેર્યું ચંપલીની ટેવ જ એવી છે જો કોઈ દી વિધુને હાથ અડાડ્યો છે તો બાએ ચંપા સામે હાથ ઉગામ્યો જો આ ચંપા છે જ એવી વિધુએ રડવું અટકાવીને કહ્યું બા ચંપાએ મને નથી માર્યું એ તો એનાથી મને લાગી ગયું ચંપાનો વાઘ જરાય નથી પ્રકરણ એકાણું એ પણે બાપુ આવે એ પણે બાપુ આવે હે યા ચાલો ત્યારે હવે પછી વાંચશું આજે મારે બાપુને મેં ગોઠવેલી જોડાની હાર બતાવી છે જો પેલી રહી બાપુ કહેશે સુંદર છે ઊભો રહે માટીના રમકડા બનાવે છે તે મેળી ઉપરથી લઈ આવો જોતો જરા આ બાય ચડાવી દે મારા હાથ સાઈવાળા છે બાપુનો ખડિયો અને હોલ્ડર સાફ કરું છું પેલી બાપુની ચોપડીમાં નિશાન મૂક્યું કે એ ચિત્ર બાપુને બતાવવાના છે પ્રસંગ બીજો એ પણે બાપુ આવે જા જા જટ ચોપડી લઈને બેસી જા નહીં તર બાર વાગ્યા સમજે એલા આ તારા જોડા રસ્તામાંથી ઉપાડી લે બાપુ ભાડશે તો લગાવશે કોણ બાપુ આવે છે કે ચાલ મને જટ જટ હાથ ધોઈ લેવા દે કહેશે કે ગારાવાળા કેમ કર્યા એ રૂખી સરખું ઓઢ જો બાપુ દેખાય કાલે કાન ખેંચ્યો હતો તે ભૂલી ગઈ એલા મૂકી દે એ બાપુની ચોપડી બાપુએ નહોતું કીધું કે જો કોઈ અડ્યા છો તો પ્રકરણ બાણું તમને શું લાગે છે શિવજીભાઈ બહુ કડક હતા ઘરમાં ચાર છોકરા રતુ અમૃત ધીરીને છબલ ચારેય છોકરા એમનું નામ સાંભળીને ધ્રુજે શિવજીભાઈને ઘેર આવવાનો વખત થાય ત્યાં તો સૌ પાઠ કરવા બેસી જાય કોઈ ચૂ કે ચા ન કરે શિવજીભાઈ ઘરમાં રહે ત્યાં સુધી સૌ ડાયું ડમરું જ્યાં શિવજીભાઈ બહાર ગયા કે કુદા કુદ ધક્કમ ધક્કા ગમત રમત નગમ નાચા ચોપડી તો હાથમાંય કોણ લે શિવજીભાઈ મનમાં એમ સમજતા હશે કે છોકરા કેવા ડાયા અને કામઠા છે શિવજીભાઈ મનમાં એમ સમજતા હશે કે જોયું મારો રોફ કેવું સરસ કામ કરે છે શિવજીભાઈ ભલે એમ ધારે પણ તમને સૌને શું લાગે છે પ્રકરણ તાણું શાંતિમાં ભંગ કેમ પાડે છે બાલમંદિરમાં વારંવાર શાંતિની રમત ચાલે છે એકાદ ઓરડામાં બાળકો બધા ભેગા થાય શાંતિથી બેસે હાથ હલતા બંધ થાય પગ કે માથું પણ ન હલે બધા બાળકો સ્થિર થાય ધીમે ધીમે ઓરડાના બારણા ઉપરના પડદા પડે ને કોઈ કોઈ બારણા બંધ થાય અજવાળો ઓરડો અંધારો થવા માંડે ઝાંખું મજાનું અજવાળું સુંદર મજાનું દેખાવ બરાબર શાંતિ જામે એટલે સંગીત શરૂ થાય સૌ સાંભળવામાં તરવડું હોય ત્યાં એ એ ઊં નો અવાજ આવે ને રમતમાં ભંગ પડે રામજી જ રડતો હોય ઊભો થઈને ભાગવા માટે બારણા સુધી આવ્યો હોય કારણ શોધતા એમ જડ્યું કે તોફાન કરે તો રામજીને એના બાપા અંધારા ઓરડામાં પૂરે છે અથવા અંધારા ઓરડામાં પૂરી દેવાની ધમકી આપે છે બાલમંદિરના અંધારા ઓરડામાં પેલી બીક અને અનુભવ સાંભળે છે ને રામજી શાંતિની રમતમાં ભંગ પાડે છે પ્રકરણ ચોરાણું એઠું કેમ ખાય છે બાલમંદિરમાં રોજ નાસ્તો હોય છે નાસ્તા પછી સૌ બાળકો રમવા નીકળે ચંદ્રપ્રભા સૌથી છેલ્લે રહે ધીમે ધીમે ખાય ને પાછળ રહે રોજ છેલ્લી મોડી મોડી નીકળી શિક્ષકને થયું આનું કારણ તેની ધીમી ખાવાની ટેવ છે કે શું શિક્ષકે ઝીણી તપાસ રાખી નજરે આવ્યું કે બધા બાળકો ગયા પછી ચંદ્રપ્રભા બીજા બાળકોના પ્યાલાંમાંથી વધેલું લઈ લે છે ને ખાઈ જાય છે શિક્ષકે પ્રેમથી પૂછ્યું ચંદ્રપ્રભા બીજાના પેલામાંથી કેમ લો છો ચંદ્રપ્રભા કહે મને ભૂખ લાગે છે ને તમે તો થોડું જ ખાવાનું આપો છો શિક્ષક કહે ત્યારે તમે ઘેરથી જમીને નથી આવતા ચંદ્રપ્રભા કહે આવીએ છીએ પણ બા પૂરું ખાવાનું નથી આપતી બા કહે છે કે જાજુ ખાઈશ તો ઝાડા થશે ને માંદી પડીશ એમ કંઈ અડધું ખાવરાવી ઊભી કરે છે શિક્ષકને વાત સમજાઈ કે ચંદ્રપ્રભા કેમ એઠું ખાય છે પ્રકરણ પંચાણું બા અને બાળક બા કહે પણ તું સરખો તો ઊભો રહે થનગન થનગન શું કરે છે બાળક કહે મને ટાઢ વાય છે મારાથી ઊભું નથી રહેવાતું બા કહે જોને ચોરણી પહેરાવી નહીં ત્યાં તો કાઢી નાખી છે ને પણ કંઈ બાળક કહે બા એમાં એક કોડી હતી તે કરડતી હતી બા કહે જોજે અહીં આવીશ તો મારી નાખીશ બાળક કહે ત્યારે માંદો પડું છું ત્યારે દવા શું કામ કરે છે બા કહે જો ને રકાબી પાડી નાખીને ભાંગી નાખી બાળક કહે મેં રકાબી નથી પાડી ચીકણી હતી તે લપસી ગઈ બા કહે મારે તે કરવું શું આ લુગડાના તો કકડે કટ કકડા કર્યા બાળક કહે ઘણા બધા કટકા નથી કર્યા ફક્ત બે જ કટકા કર્યા છે મારે પગે પાટો બાંધવો છે બા કહે ક્યારનો સળવળ સળવળ શું કરે છે સરખું સૂતાય નથી આવડતું બાળક કહે બા મચ્છર ગણગણ કરી કાન આગળ આવે છે બા કહે એ હવે કેમ કરીને નહાવા ઉઠશો ક્યાં સુધી રમશો બાળક કહે પણ તે નથી કહ્યું કે બોલાવું ત્યારે આવજો એકી વાર તે અમને બોલાવ્યા તો નથી બા કહે જો કેવી ખરાબ ટેવ છે ખાતા ખાતા પાણી ઢીચ્યું બાળક કહે પણ બા શાક તીખું લાગે છે તે મોઢું બોળે છે પ્રકરણ છન્નું મતાગ્રહ અને સ્વાતંત્ર્ય પ્રસંગ એક હું કહું છું કે રોજ દેવદર્શને જવું જોઈએ બસ ચોરણી જ પહેર મને ચોરણી પહેરે તે જ ગમે જો ને આમ તે વાળ ઓળાય આમ મારી જેમ ઓળ તે એમાં શું થોડું થોડું મરચું ખાતા શીખવું જોઈએ જો ભા એમ ન બેસાય એમ બેસીએ તો ભૂંડા લાગીએ એમ તે હાથ ધોવાય કોણી સુધી ધોવા જોઈએ બાજરાના રોટલા ભાવવા જ જોઈએ મને તો બહુ જ ભાવે છે પ્રસંગ બીજો ભાઈ જેને દર્શને જવું હોય તે જાય તને ગમે તે પહેર ચોરણી ગમે તો ચોરણી ને ગાગરી ગમે તો ગાગરી તને ગમે તેમ વાળ તે ઓળ્યા ને મને ગમે તેમ મેં ઓળ્યા ભાવે તો મરચું ખા નહીતર આ શાક છે તે જરા મોડું છે જો ભા આમ બેસીશ એમ બેસે તો સૌને જરા જગા વધે જો આમ ઘસીને હાથ ધો બગડ્યા હોય તેટલા ધોઈએ બાજરાનો રોટલો ન ભાવે તો ઘઉંનો ખા કોઈકને ન પણ ભાવે પ્રકરણ સત્તાણું પ્રશ્ન કેમ પૂછતો ન હતો હીરો બાલમંદિરમાં આવ્યો ત્યારે ચાર વર્ષનો હતો હીરો તીઠે રૂડો રૂપાળો હીરો લુગડા પણ સ્વચ્છ અને સારા પહેરી લાવતો હીરાનું બાલમંદિરમાં એક વર્ષ વીતી ગયું બધા બાળકો કંઈક ને કંઈક પ્રશ્ન પૂછે પણ હીરો સદા એ રીતે મૂંગો જ હોય હીરાના મોમાંથી એક પણ પ્રશ્ન ન નીકળે જાણે કે હીરાને કશુંય જાણવાની ઈચ્છા જ નથી બાલમંદિરના શિક્ષકના મનમાં વિચાર ઉઠ્યો આનું કારણ શું બાલમંદિરનો શિક્ષક એટલે અવલોકનકાર અવલોકન કર્યા પછી તેનું તા કારણ શોધનાર હીરો શા માટે સવાલ ન પૂછે કુદરતી જિજ્ઞાસા એનામાં પણ હોય હોવી જ જોઈએ શિક્ષકના મનમાં વિચાર ઘોડાયા કરતો હતો હીરાની સાથે રમતા ફરતા બાળકોને અને હીરાને પાછળ ઊભા રહી શિક્ષકે જોઈ લીધા ત્યાં પણ હીરો પ્રશ્ન પૂછતો નહોતો શિક્ષકે વિચાર કર્યો આનું કારણ ઘરમાં તો નથી અને સાચે જ કારણ હતું મા કે બાપ બેમાંથી હીરો કોને પ્રશ્ન પૂછે બાપા દિવસ બધો વેપારમાં રહે બા દિવસ બધો સભામાં ને ઘર વ્યવસ્થામાં રોકાતી નોકરો સવાલનો જવાબ કેવો આપે તે તો આપણે જાણીએ જ છીએ ના પ્રકરણ અઠ્ઠાણું આવું હજી છે બસ ના આવડે કેમ રોજને રોજ ભૂલી જ જાય છે ગોખ્યા ગોખ કરીએ તો કેમ ના આવડે અમે નાના હતા ત્યારે એમ જ કરતા ને ન આવડતું તો તળ દઈને લપાટ પડતી ચાલો ગોખ ગોખ સામે શું જુએ છે આમ ડોળા કાઢીને ગોખ્યા વિના ક્યાંથી આવડશે ને નહીં આવડે તો ભીખ માગીશ ભીખ ને આજે તો ભીખે કોણ આપશે ભૂખે મરીને રડવી મરીશ પ્રસંગ બીજો જોને ને ટોકળા જેવડી થઈ પણ આવડે છે એક કઈ કામ એક તણખનું તોડીને બે તો કરતી નથી એક વધી જાણ્યું ને ઉછળી જાણ્યું છે ને બે ટંક ખૂબ ખાઈ જાણ્યું છે ત્યાં સાસરે સાસુ તારી સગી નથી એ તો હું બધું ચલાવું જનેતા છું તેથી જોજેને હેરાન હેરાન ન થઈ જાય તો પ્રકરણ નવ્વાણું શેઠાણી ગાડીવાન અને છોકરાઓ પ્રસંગ એક એ આમ આવ કેમ આટલો બધો મોડો આવ્યો ભાન નથી કે તારા વિના છોકરા બેસી રહ્યા છે યાદ રાખજે કાલથી મોડો આવ્યો છે તો ખબર નથી રોજ છોકરાને ફરવા લઈ જવાના છે સેટનો શો હુકમ છે જો આજે તો જવા દઉં છું કાલ સેટને જ કહી દઈશ ચાલ જા ગાડી તૈયાર કરીને છોકરાને લઈ જા પ્રસંગ બીજો એ છોકરાઓ આમ આવો આમ આવો કેમ કે આનો વખત થયો છે ને બોલાવું છું છતાં આવતા જ નથી હવેથી સાત કરું કે તરત આવજો નિકર ગાડી હાકી જઈશ યાદ રાખજો જો કાલથી નથી આવ્યા તો શેઠાણીએ શું કીધું છે સાંજ પડે તે પહેલાં સૌને પાછા લાવવા ચાલો બેસી જાઓ આજે તો જવા દઉં છું પ્રકરણ સો પોતાના રમતા બાળકો પ્રત્યે ફોજદાર કહે એ ચૂપ રહો ગડબડ કોણ કરે છે માર ખાવો છે કે વકીલ કહે એ ગડબડ નહીં પેલું બાજુ એ જાઓ જોઈએ અહીં કામ ચાલે છે પ્રોફેસર કહે જુઓ તો પેલાઓને કહો ને કે પેલી બાજુ રમે આ હું જરા વાંચવામાં છું ડાક્ટર કહે છોકરાઓ ભલે ભાગ્યા કે દવા બવા પીવી છે માસ્તર કહે રતુડા ચીવલી આટલી બધી ગડબડ બંધ કરો બંધ કરો મોન્ટેસરી શિક્ષક કહે પેલી જગ્યાએ રમશો કે અહીં હું જરા કામ કરું છું કિન્ડર ગાર્ડન શિક્ષક અલે ઓહ પણે પણે ઓહ પેલી જગ્યા કેવી સરસ બહુ સરસ ત્યાં જાઓ કેવું મજાનું છે મુલાયમ પિતા કહે અરે ભાઈઓ ગડબડ કરો માને મને અડચણ પડે છે યુક્તિબાજ પિતા કહે ચંદુ કંચન કેવા ડાયા છોકરા છે અહીં ના રમીએ હો અહીં હું કામ કરું છું પણ એ જાઉં બેટા થાકેલા પિતા કહે ઉહ આ બાળકો તો બહુ કંટાળો આપે છે એ જરા જાઓને પેલી બાજુ રમો ને ચીડાયેલા પિતા કહે કેમ પેલી બાજુ જાઓ છો કે છો કે નહીં નહીં જાઓ તો કુંભાર કહે એલા ગધેડાઓ ભાગો છો કે આ ઊભો થયો ને તો ડફણાવી શો કે લુહાર કહે ભાગો છો કે નહીં નહીતર આ કોયલો છૂટ્ટો માર્યો સમજો હજામ કહે મારા છોકરાઓ જોને ફાટ્યા છે પણે મુંડાઓ પણે બે ગણી બેસવા તો દો અબુજબા કહે આ છોકરાએ તો હરવાળ્યા એલા રતુ ટપુ મરો છો કે નહીં રાંધતી બા કહે કેમ રે લીલું વિનું અહીંથી ખસો છો કે વેલાણ છૂટું મારું ચોપડી વાંચતી બા કહે કોણ બે ગડબડ કરે છે જાઓ પેલી ઓળીમાં બેસીને વાંચો લેસન નથી કરતા ને રખડો છો કે શેઠાણી કહે જો ને મહેતાજી હજી કેમ નથી આવ્યા આ છોકરાએ માથું પકવી નાખ્યું મહેતાજીને કહેવું જોશે કે વહેલા આવે અભણ સ્ત્રી કહે એ ધોડા નહીં ચાલે જાઓ રોયા શેરીમાં એ મોટી પડી છે વિદ્વાન પિતા કહે રમેશ વધુલક્ષ્મી અહીં ના રમીએ જુઓ ને અહીં અમે પ્રવૃત્તિમાં છીએ પેલી બાજુએ ખેલીએ ગાંચી કહે અલ્યાઓ ત્યાંથી નાસો છો કે આ બળદને બદલે ગાણીએ જોડ્યા જાણજો મોચી કહે માળા આ છોકરાઓ તો ફાટ્યા લાગે છે એ પેલી ભીત પાસે રમો છો કે આ આપી જોઈ છે વાણીઓ કહે આમ આવો આમ પાટ કર્યા વિના રમવા ક્યાં ચાલ્યા ચાલો જોઈએ ભણવા બેસો જોઈએ રમ્યા કરશો તો ભણશો શું બ્રાહ્મણ કહે હવે રમવું બંધ કરવું છે કે રમા રમ કરશો તો ભીખ માગશો ભીખ છાનામાના ભણવા બેસો ભણવા અમલદાર કહે એ જસમત આ છોકરા ઘરમાં ગડબડ કરે છે તે ફરવા લઈ જા જા બાગમાં બે ઘડી લઈ જા દરજી કહે એ સા રમેદી નહીં વળે સખણો મળ સખણો પ્રકરણ એકસો ને એક અદગ્ધ આયા એટલે આયા એટલે એકાદ અડદગ્ધ કાંઈક અંગ્રેજી ભણેલી ને પેટને માટે નોકરી કરનારી બાઈ આયા એટલે શેઠને મન બાળકોને સાચવવા રાખવા માટેનું હોશિયાર અને લાયક માણસ આયા એટલે શેઠાણીને મન છોકરાને પોતાનાથી દૂર રાખવા માટેનું સોંપ્યું ઠેકાણું આયા એટલે મોટેભાગે છોકરાઓને ન ગમે તેવા રૂપ રંગની કૃતિ આયા એટલે શ્રીમંતને મન ઘરનું એક આવશ્યક ઘરેણું આયા એટલે અમીર ઉમરાઓને પદવી શોભાવવાનું એક વધારે સાધન આયા એટલે કેળવણીમાં સમજવાનો દાવો કરનારને મન બાળકોને માટે અમે કંઈક કરીએ છીએ એવો સંતોષ લેવાનું સ્થળ આયા એટલે વગર કારણે ઘરમાં વારંવાર શેઠાણી અને અન્ય નોકરો વચ્ચે ખટપટ જગાડનારું પાત્ર આયા એટલે શેઠાણીનો શેઠ આયા એટલે શેઠાણીના માતૃપદનું જીવંત અપમાન આયા એટલે શેઠ શેઠાણીએ પોતાના બાળકો માટે રાખેલ ગોવાળ આયા એટલે ચૂપ રહું ગડબડ નહીં સેટકુ બોલે ગયા એમ કહીને બાળકોને ડાહિયા બનાવનાર શિક્ષક આયા એટલે કારણ કે બાળક જંગલી બન્યું હતું એમ કહી શિક્ષા કરીને તેને સુધારનાર શિક્ષણ શાસ્ત્રી આયા એટલે બાળકોનો બિલાડો અગર વાઘ આયા એટલે બાળકને ચોટીઓ ભરીને રડાવીને કેમ રડે છે એમ દમ મારીને પૂછનાર બાઈ આયા એટલે જટ જટ બાળકોને લુગડા પહેરાવી પહેરાવી ધીરજથી બાળકને તૈયાર કરવાને બદલે પોતે કરી દેનાર ને કાશ કાઢનાર બાળકને અપંગ બનાવનાર એક વૈદ્યશાસ્ત્રી આયા એટલે ફરવા જાય ત્યાં ટોળે મળીને ભેગી થઈને હલકી હલકી સામાજિક વાતો ચલાવે ને તેનો લાભ બાળકોને આપનાર બાળકોના મા બાપોને ખર્ચ કરીને રાખેલ સમાજશાસ્ત્રી આયા એટલે મા બાપ પાસેથી કંઈક છૂટ અપાવનાર મા બાપ પાસેથી કંઈક હક મેળવી આપનાર ને પોતે ને પોતાનું કહ્યું કરવું જોઈએ એવી શરતે કામ કરનાર બાળકનો વકીલ આયા એટલે ઘરમાં પેસી ગયેલ ઘૂસ આ બધું જાણતા ન હોય તેઓ આયાથી દૂર અને તેની પાછળ ઊભા રહી જોઈ લે માલુમ પડશે કે આયા કેવું પ્રાણી છે પ્રકરણ એકસો બે બા મારે છે કોને કોને પોતાની બા મારે છે અમને અમને પચાસ હાથ ઊંચા થયા ચંપક તમને કેમ મારે છે ખુરશી ઉપર ચડીને કૂદકા મારીએ છીએ એટલે લીલું તમને કેમ બાને દાંતીએ માથું ઓળીએ છીએ માટે શિવજી તમને કેમ અમે બાપાની કલમે લગતા હતા માટે રાધા તમને કેમ બાને કીધું કે મારે જટ ખાવું છે માટે કિરીટ તમને કેમ અમે તોફાન કરીએ છીએ માટે શું તોફાન કરો છો કોણ જાણે શૈલેષ તમને કેમ બા સાથે સિનેમા જોવા જવા રડીએ છીએ માટે દેવીબેન તમને કેમ અમે કજિયા કરીએ છીએ માટે શું કામ કજિયા કરો છો અમને ખબર નથી પ્રકરણ એકસો ત્રણ મા બાપોને શું કહેવું બધા બાળકો આનંદથી રમતા હતા હાસમ મંદ થઈને બેઠો હતો હાસમ ઉઠો ઉઠો જાવ પેલા રમે છે તેની સાથે રમો ને હાસમે સામેય ન જોયું એમને એમ બેસી રહ્યો હાસમને હાથ લગાડ્યું શરીર ગરમ હતું થર્મોમીટર મૂક્યું તો તાવ એકસો એક ડિગ્રી હતું ચંદ્રા રડતી રડતી મારી પાસે આવી કેમ રડો છો બેન શું જોઈએ છે ચંદ્રા બોલી નહીં રડવા લાગી ચંદુભાઈ થર્મોમીટર લગાડો જોઈએ વખતે એને પણ તાવ ન હોય ચંદુભાઈ તપાસીને કહે એકસો બે ડિગ્રી તાવ છે વિનુ રડતો રડતો સૂતો હતો વિનુભાઈ ઉઠો જોઈએ ચાલો ચિત્રો બતાવો વિનુને હાથ આપી ઉઠાડવા ગયો તો બમણો રોવા માંડ્યો વિનુને ઉપાડીને તેડ્યો ત્યાં તો ચીસ ચીસ પાડી શરીરે તાવતો નહોતો લૂઘડા કાઢીને જોયું તો સાંથળ પર સોજો હતો અને ગામ્યું ગુમડ્યું હતું રાધા વાર્તા સાંભળતા સાંભળતા એકાએક રડવા લાગી મેં શાંત પડવા માટે ખોળામાં લીધી મારો ખોડો ભીનો થઈ ગયો તેને પાણી જેવા જાડા થયા હતા ને પેટમાં વાટ આવતી હતી શાંતાબેન સામે ઊભા હતા માથા સામે જોયું તો તેના માથામાં જુઓ દેખાઈ એક બે તો ચાલી જતી હતી એક શિક્ષિકાબહેને બે ચાર તો ત્યાં જ લઈ લીધી શાંતાબેન બધો વખત માથું ખંજવાડતા હતા અને શરીરે દૂધડા તેમજ નિસ્તેજ દેખાતા હતા બાલ મંદિરમાં આવા બાળકો પણ આવે છે ગરીબના આવે છે એમ નહીં પૈસાદારના પણ આવા જ આવે છે મા બાપનું તે તરફ ધ્યાન ખેંચીએ છીએ ત્યારે કોઈ કહે છે માળું તો એને આવતો નથી ને એ તો ઉતરી જશે કોઈ કહે છે એ તો ઉનાળો ગયો છે એટલે ગામ્યું થયું છે છોકરાને આ ઋતુમાં ગામ્યા બહુ થાય કોઈ કહે છે એ તો એણે કાચા ઘઉં ખાધા હતા એટલે જાડા થઈ ગયા હતા ડાક્ટરે દવા આપી તે નીકળી ગયા મા બાપો કહો ત્યારે મારે અને તમારે શું કરવું જોઈએ પ્રકરણ એકસો ચાર બાળકો મનમાં બોલે છે જુઓ ને બાપા તો બેઠા બેઠા છાપા વાંચ્યા જ કરે છે બાજ બધું ઘરનું કામકાજ કર્યા કરે છે બાપા તો કોઈને પોતાની ઓળીમાં આવવા જ નથી દેતા પણ બાની ઓળીમાં જવાની સૌને છૂટ છે બાપા જરાક બોલીએ તો કહે છે ચૂપ ગડબડ નહીં અહીંથી ભાગો પણ બાની પાસે ગડબડ સડબડ બધું ચાલે બાપ કોઈને કહેતી નથી કે ભાગો બાપા રોજ એક જ સવાલ પૂછે છે કેમ નંબર કેટલામાં આવ્યો લેસન બરાબર કર્યા હતા બા તો કેટલીય વાતો કરે છે બાપા ગંભીરતાથી બેસી રહે છે ને અમારી સાથે બહુ જ થોડું બોલે છે વાતો વાતો કરે હસે એને હસાવે એ તો અમે ન બોલીએ તો એ બોલાવે બાપાની અમને બહુ પીક લાગે છે આગેથી દેખાય ત્યાં તો અમે ડાયા ડમરા થઈને બેસી જઈએ છીએ બાની પીક જરાય લાગે તો કે એની આગળ તો બધું ચાલે જરા ધમાધમી ધીંગા મસી બધું પ્રકરણ એકસો પાંચ હું ગમ્યો નહીં કારણ કે બાળકને હું ગમ્યો નહીં કારણ કે હું વધારે પડતો ગંભીર હતો બાળકને હું ગમ્યો નહીં કારણ કે હું ગંદો હતો બાળકને હું ગમ્યો નહીં કારણ કે હું બહુ ઉતાવળથી બોલતો હતો બાળકને હું ગમ્યો નહીં કારણ કે હું તેની હાજરીમાં બીજાને વળતો હતો બાળકને હું ગમ્યો નહીં કારણ કે મેં તેને એકદમ ઊંચું કર્યું બાળકને હું ગમ્યો નહીં કારણ કે મેં તેને બોચી થોભી બચી લીધી બાળકને હું ગમ્યો નહીં કારણ કે મેં તેને ટૂંકારે ને ઊંચે સાથે બોલાવ્યું બાળકને હું ગમ્યો નહીં કારણ કે હું તેને ગલી પચી કરવા લાગ્યો બાળકને હું ગમ્યો નહીં કારણ કે મેં એને ખોળામાં બેસવાનું કહ્યું બાળકને હું ગમ્યો નહીં કેમ કે મારું મોઢું ગંધાતું હતું પ્રકરણ એકસો છ રડીએ તો ગાંડા કહેવાઈએ નોકર કહે રડીએ તો ગાંડા કહેવાઈએ બાળક રડે છે કારણ કે તે બાલમંદિરમાં પહેલ વહેલું જ આવેલું છે તેને આવું વાતાવરણ નવું લાગે છે તે મનમાં ઘર બા અને ભાંડુઓને સંભાળે છે ને મૂંઝાઈ જઈ રડી પડે છે નોકર તેને કહે છે રડીએ તો ગાંડા કહેવાઈએ બાલમંદિરનો શિક્ષક નોકરને પૂછે છે તું રડે તો ગાંડો કહેવાય કે નહીં નોકર કહે ના હું ન કહેવા શિક્ષક કહે ત્યારે આ બાળક શાનું કહેવાય નોકર કહે બાળક તો કહેવાય શિક્ષક કહે એટલે બાળક રડે તો ગાંડું બની જાય એમ તું ધારે છે નોકર કહે ના ગાંડું તો ન થઈ જાય પણ તે રડે ત્યારે તેને એમ કહેવું જોઈએ કે રડીશ તો ગાંડો કહેવાયશ શિક્ષક કહે એમ શા માટે કહેવું નોકર કહે કેમ કે એમ કહેવાથી બાળક રડતું મટી જાય શિક્ષક કહે પણ બાળકને એમ નહીં લાગે કે જો રડીશ તો ગાંડો કહેવાઈશ અને તેમ તેના મનમાં લગાવું એ તો ખોટું કર્યું કહેવાય નોકર ખોટું કે સાચું અમારે તો બાળકોને જેમ તેમ કરીને ઠેકાણે રાખવા જોઈએ ને બાળકો તો એવા છે કે ઘડીએ ને પહોરે રડ્યા કરે રડવા દઈએ તો તમે ખીજાઓ શેઠ અને શેઠાણી ખીજાય પછી આવું કંઈક લાવવું જોઈએ ના શિક્ષક કહે પણ શેઠ તને આવું કહેતા સાંભળે તો ધમકાવે કે નહીં નોકર કહે ના રે શેઠ અને શેઠાણી બંને બાળકને એકસોને એક વાર કહે છે કે રડીએ તો ગાંડા કહેવાય શિક્ષક બાળકને પૂછે છે હેં ભાઈ તમે ગાંડા છો કે ડાયા બાળક કહે હું તો ગાંડો છું શિક્ષક કેમ બાળક કહે હું ગાંડો છું એમ શિક્ષક કહે પણ ડાયા નહીં ને ગાંડા કેમ બાળક કહે હું રડું છું તેથી શિક્ષક કહે રડ્યાથી ગાંડા શું કામ બાળક કહે બા કહે છે બાપા કહે છે આ નોકર પણ કહે છે કે રડીએ તો ગાંડા કહેવાય એટલે ગાંડા શિક્ષક કહે પણ તમે ગાંડા કે ડાયા બાળક કહે ગાંડા શિક્ષક કહે પણ ચાલો હું ગાંડા નથી કહેતો ડાયા કહું છું તો બાળક કહે પણ હું રડું તો છું પછી ડાયો કઈ રીતે શિક્ષક રડો છો શું કામ બાળક કહે ઘરે જવું છે શિક્ષક કહે ત્યારે એમાં ગાંડા શું કામ બાળક કહે બધા કહે છે કે રડે તે ગાંડા પ્રકરણ એકસો સાત આજે નિશાળે નથી જવું પ્રસંગ એક બાળક કહે આજે નિશાળે નથી જવું બાપા કહે કંઈ નહીં કાલે જજે બાળક કહે આ કપડું તો નથી ગમતું બીજું પહેરું બાપા કહે ત્યારે બીજું પહેર ગમે તે પહેર બાળક કહે આટલું હવે નહીં ભાવે પડ્યું રહેશે બાપા કહે ઠીક ત્યારે પરાણે ન ખાતો બાળક કહે હવે આ ઓરડીમાં હું નહીં વાંચું મને નથી ગમતી બાપા કહે કંઈ નહીં ત્યારે પેલીમાં વાંચ પ્રસંગ બીજો બાળક કહે આજે નિશાળે નથી જવું બાપા કહે ન કેમ જા જવું પડશે બાળક કહે આ કપડું તો નથી ગમતું બીજું પહેરું બાપા કહે ન કેમ ગમે એ જ પહેર બાળક કહે આટલું હવે નહીં ભાવે પડ્યું રહેશે બાપા કહે ખાવું પડશે પડ્યું કેમ મુકાય બાળક કહે આ હોડીમાં હું નહીં વાંચું મને નથી ગમતી બાપા કહે ન કેમ ગમે પહેલેથી વિચાર કરવો તો ને હવે તો એમાં જ બેસવું પડશે પ્રકરણ એકસો આઠ તમારું બાળક તમને કહે કે ધારો કે તમારું બાળક તમને કહે કે બાપા હું જરા લખું છું તાણી તાણીને વાતો કરીને મને ખલેલ ન પહોંચાડો ધારો કે તમારું બાળક તમને કહે કે આજે તો મારા મિત્રો મને મળવા આવ્યા છે એટલે હું જમવામાં મોડો આવીશ ધારો કે તમારું બાળક તમને કહે કે તમે મોટાઓ નિયમિતપણે પોતાનું કામ નથી કરતા એ ઠીક નહીં ધારો કે તમારું બાળક તમને કહે કે આજે નિશાળે જવાની જરા આળસ થાય છે જરા મહેતાજીને ચિઠ્ઠી લખીને મોકલાવો ને કે આજે એ નહીં આવે ધારો કે તમારું બાળક તમને કહે કે તમે કપડાં ગંદા રાખો છો જોડા મહેલા રાખો છો તે કાંઈ સારું નહીં એવું અમને નથી ગમતું એવું મોટાઓને શોભે નહીં ધારો કે તમારું બાળક તમને કહે કે જુઓ બા એમ જુઠ્ઠું ન બોલીએ જુઠ્ઠું બોલવાથી પાપ લાગે જુઓ કાંથી સાચું બોલજો ધારો કે તમારું બાળક તમને કહે કે પૈસા કાંઈ નાખી દેવા માટે નથી નક્કામી ચોપડીઓ ને કપડા ને એવું લીધા કરો છો કે ઠીક નહીં ધારો કે તમારું બાળક તમને કહે કે જુઓ તમને અમારી સાથે બરાબર વર્તા નથી આવડતું માટે તમારે બાળકો પ્રત્યે કેમ વર્તવું તે બાબતમાં અમુક ચોપડી વાંચવી ધારો કે તમારું બાળક તમને કહે કે જુઓ તમે મા બાપ અંદર અંદર લડશો તો તમને ઘરમાં આવવા નહીં દઈએ તમને જમવા નહીં દઈએ ધારો કે તમારું બાળક તમને કહે કે તમને બરાબર કામ ધંધો નથી આવડતો માટે માસ્તર રાખવું પડશે તો પ્રકરણ એકસો નવ કોઈ વાર પડદા પાછળથી જોશો ટ્યુશન આપવા માટે રાખેલ શિક્ષક તમારા બાળકને ભણાવે છે કે બાળકને જે તે લખાવી તે પોતે છાપું વાંચે છે ખાનગી માસ્તર છોકરાઓ પાસેથી ઘરની છાની વાતો કઢાવી શેઠ શેઠાણીને રાજી કરવા માટે તેનો કેવો ઉપયોગ કરવો તેની ખટપટમાં પડ્યો છે કોઈ ન હોય ત્યારે માસ્તર શેઠને કંઈ માર ખવરાવીશ એવી ધમકી છોકરાઓને આપી તેમની પાસે લેસન કરાવે છે ને પોતાની મહેનત ઓછી કરે છે માસ્તર છોકરાની સાથે ભાઈબંધી કરવાના પ્રયત્નમાં પડેલ છે કે જેથી પોતાનો પગાર વગેરે વધારવામાં છોકરાની પણ મદદ મળે માસ્તર તોફાની છોકરાઓની ખુશામત કરે છે ને તેની ભણાવી શકતું નથી અને છતાં દેખાવ રાખે છે કે પોતે ભણાવે છે માસ્ટર સાચે સાચ પૈસા લીધા હોય તેના પ્રમાણમાં ખરા અંતકરણથી સાચી રીતે બાળકોને ભણાવવા મહેનત કરે છે પ્રકરણ એકસો દસ ચંપાનો નિશ્ચય ચંપા પાંચ વર્ષની બાળા દિવાળી ઉપર ફટાકડા ન ફોડાય એવું વાતાવરણ ચારેય ઘોર છે આસપાસના બાળકો કોઈ ફોડતા નથી ચંપાના મુરબ્બીઓએ પાંચ ફટાકડા ઘરમાં આણેલા હશે ચંપાની સાથે વાત કરતાં વાત કાઢી જો ચંપા ઓણ ફટાકડા ફોડતા નથી ખબર છે ને પણ તો ગામ ગામના છોકરાઓએ જ નક્કી કર્યું છે કે અમારે ફટાકડા નથી ફોડવા ફટાકડા ફોડીએ એટલે તો ફટફટ થાય ધુમાડો થાય ને પૈસા પાણીમાં જાય ફટાકડાને બદલે ગળ્યું ગળ્યું ખાવાનું ન ખાઈએ ચંપા સામે જોઈ રહી તે વિચારમાં પડી ગઈ હતી તે કહે હે સાચે જ બધા બાળકોએ એમ કર્યું છે ફટાકડા ફોડવા જ નહીં મેં કહ્યું હા છોકરાએ એમ કર્યું છે ચંપા કહે પણ એ ખોટું નહીં બોલતા હોય મેં પૂછ્યું એમ કેમ પૂછ્યું ચંપા કહે ઘણા બાળકો ખોટું બોલે છે મેં કહ્યું પણ આ બાળકોએ તો બરાબર નક્કી કરીને કહ્યું છે ચંપા કહે તો પછી મારા ફટાકડા હું નહીં ફોડું આપણે એકલા કાંઈ ફોડાય થોડીવાર ચંપાએ વિચારી કહ્યું પણ કોઈ દી ફોડાય કે નહીં મેં જોયું કે ચંપાને ફટાકડા ફોડવાનું મન છે અને સાથે સાથે બીજાઓ ફોડતા નથી માટે ફોડવું ગમતું પણ નથી બાળ સ્વભાવનું આ સાદું દર્શન જોઈ મને વાતમાં રસ પડતો હતો મેં માર્ગ કાઢ્યો ફોડાય ફોડાય મહાત્મા ગાંધી જેલમાં છે તે છૂટે ત્યારે ફોડાય ત્યારે તો રાજી રાજી થઈ જવાનું ને કુદા કૂદ કરવાની ને ફટાકડા પણ ધમ ધમ ફટ ફટ ફોડવાના ચંપાના મનને અત્યંત સમાધાન થયું તે કહે ત્યારે તો હું મારા ફટાકડા કબટમાં મૂકી રાખું ગાંધીજી છૂટશે ત્યારે ફોડીશ મેં કહ્યું ઠીક ચંપાએ નિશ્ચય કરી લીધો તેણે તે બાને ને ને ફોઈને જાહેર પણ કર્યો ગાંધીજી છૂટશે ત્યારે ફટાકડા ફોડીશ બાળકોના અભ્યાસીઓને આ અનુભવ ઘણો ઉપયોગી થશે પ્રકરણ એકસો અગિયાર હરગી જ નહીં વખતે નોકરને ધમકાવો પણ બાળકો દેખતા તો હરગી જ નહીં કદાચ અંદર અંદર પતિ પત્ની લડી બેસો પણ બાળકો દેખતા તો હરગી જ નહીં અનેક જાતની વ્યવહારિક ચિંતાઓ પતિ પત્નીને કરવાની જ હોય પણ બાળકો દેખતા તો હરગી જ નહીં પોતે ગરીબ હો તો મનમાં સમજો ને મિત્રોને કહો પણ બાળકો દેખતા તો હરગી જ નહીં બીજા ઉપરની ટીકા કરવાની કદાચ ભૂલ કરી બેસો તો ભલે પણ બાળકો દેખતા તો હરગી જ નહીં અંદર અંદર તમારા ખાનગી જીવનની વાતો ભલે કરો પણ બાળકો દેખતા તો હરગી જ નહીં લહેરમાં આવીને મલકની ડોળો તો તમે જાણો પણ બાળકો દેખતા તો હરગી જ નહીં અટપટી કુટિલ કપટનીતિની વાતો કરો તો ભોગ તમારા પણ બાળકો દેખતા તો હરગી જ નહીં અફીણ દારૂ લેવા જ નહીં પણ બાળકો દેખતા તો હરગી જ નહીં અંગત કુટેવો રખાય જ નહીં પણ બાળકો દેખતા તો હરગી જ નહીં અંગત ખાનગી જીવન સૌને હોય પણ બાળકો દેખતા તો હરગી જ નહીં બાળકોને પણાવવા પસ્તાવવાની બાબતમાં વાતો દોડો પણ બાળકો દેખતા તો હરગી જ નહીં પ્રકરણ એકસો બાર મા બાપો બોલે છે હાય હાય એને કંઈક થઈ જશે તો એ દાદરો પડી જશે તો એ આગબોટ ડૂબી જશે તો એ રેલવે અથડાઈ જશે તો એ એને કૂતરું કરડશે તો એ બિલાડી નહોર ભરી જશે તો હાય હાય ત્યાંથી સાપ નીકળશે તો એ રસ્તે કોક મળશે એને લૂંટી જ લેશે તો એ ભીત પડી જશે તો એ ઉના પાણીથી દાજી જશે તો મા બાપો વારંવાર આવા બીકના ઉદ્ગારો કાઢે છે વર્ષો સુધી એની આસપાસ આવું કશું બનતું નથી ને આગળ બન્યું પણ નથી હોતું છતાં આ હાય હાય અને એ એ તો ચાલ્યા જ કરે છે નાના બાળકો સહેજે ડરવા લાગે છે મનમાં થયા કરે છે હાય હાય ક્યાંક પડી જઈશ તો ક્યાંક દાઝી જઈશ તો ક્યાંક મરી જઈશ તો કંઈ બનતું નથી અને છતાં બીકથી રોજ બીધા જ કરવું પડે છે બનાવ બન્યા પછી તે એટલો બિહામણો લાગતો નથી અને હોતો પણ નથી પણ સૌથી પહેલી બીક તો પોતાની જ છે સૌથી ભયંકર દુઃખ તો બીક લાગવાની પહેલાંનું છે પ્રકરણ એકસો ને તેર મારી અસર જ્યારે હું મનમાં ખૂબ ગુસ્સે થયેલો હતો ત્યારે મારા બાળકો બીજા બાળકો ઉપર અને મારી ઉપર ગુસ્સે થતા હતા જ્યારે હું મનમાં ખૂબ ઈર્ષાથી બળતો હતો ત્યારે મારા બાળકો બીજા બાળકોનું સારું મોં અને સારા કપડાં જોઈને રાજી થતા ન હતા ઉલટા તે જોઈને અકળાતા હતા જ્યારે હું મનમાં અન્યનું બુરું કરવાનો વિચાર કરતો હતો ત્યારે મારા બાળકો જેને તેને મારી આવતા હતા જેનું તેનું સારું કામ બગાડી નાખતા હતા જ્યારે હું મનમાં અત્યંત અનુદાર સંકુચિત અને સ્વાર્થી હતો ત્યારે મારા બાળકો પોતાનામાંથી કશું આપવાની ના પાડતા હતા ઉલટું કોઈને ઉપાડી લાવતા હતા જ્યારે હું મનમાં બેપરવા અને તોછડો હતો ત્યારે મારા બાળકો કોઈ બોલાવે તો જવાબ દેતા ન હતા અતડા રહેતા હતા તંગ રહેતા હતા જ્યારે હું મનમાં અન્યને ધિક્કારતો હતો ત્યારે મારા બાળકો જેનો તેનો વાંક કાઢતા હતા જેનું તેનું વાંકું બોલતા હતા જ્યારે હું મનમાં આડસું અને પ્રમાદી હતું ત્યારે કંઈ કંઈને થાકતો છતાં મારા બાળકો કામ કરવા ઊભા જ થતા ન હતા પ્રકરણ એકસો ને ચૌદ બે ઘરોમાં પ્રસંગ એક બાળકો નવી નવી રમતો રમતા હતા અંદર અંદર હસતા હતા એકબીજાને રમાડતા હતા ને હસતા હતા એકબીજાને મદદ કરતા હતા ને મદદ લેતા હતા કંઈ કંઈ નવી નવી સૃષ્ટિઓ પેદા કરતા હતા ને તે જોઈ રાજી થતા હતા પરસ્પર સન્માન ભર્યા હતા હેત ભર્યા હતા માતા વારંવાર ગૃહકાર્યમાંથી ડોક્યું કરી બાળકોને દૂરથી નિરકતી હતી તેમના મધુર હાસ્યના પલકારામાં આનંદથી નહાતી હતી તેમના સુલલિત ગુંજનથી કાનને તૃપ્ત કરતી હતી વારંવાર જોઈ જોઈને પાછી જતી હતી અને વળી વળીને જોવા માટે પાછી આવતી હતી બાળકો અને તેની માતાની પળો ધન્ય હતી ભવ્ય હતી પ્રસંગ બીજો બાળકોને રમવાનું કશું સૂચતું ન હતું અંદર અંદર લડતા હતા એકબીજાને ધક્કો દેતા હતા અને એકબીજાનું ઝૂંટવી લેતા હતા કોઈ કાંઈ નવું નવું કરવા જતું હતું તો બીજું તે બગાડી નાખતું હતું અને પછી બધા લડી પડતા હતા પરસ્પર ઘુરકતા હતા એકબીજા સામે વખતો વખત ડોળા કાઢતા હતા માતા ઘરમાંથી અકળાઈને ઘાંટો પાડતી હતી એ મારા રડ્યાઓ લડોમાં હમણાં આવીશ તો વાંસો ભાગી નાખીશ માતા મનમાં બળતી જતી હતી વારંવાર મોં બગાડતી હતી અને ઠામ વાસણ પછાડતી હતી અથવા જેને તેને વળતી હતી બાળકો બહુ લડી પડતા ત્યારે તે તેમની પાસે આવતી હતી અને જેને તેને બે ચાર ધબ્બા મારી પાછી ચાલી જતી હતી બાળકોની અને માતાની પળો અધન્ય હતી દીન હતી પ્રકરણ એકસો પંદર હું કહું ત્યારે કરજે પ્રસંગ એક બા શાક વઘારતી હતી ઇન્દુને શાક વઘારવાની હોંશ થઈ ઇન્દુ શાક વઘારી શકે તેવડી હતી ઇન્દુએ બાને કહ્યું બા હું શાક વઘારું બાએ કહ્યું હું કહું ત્યારે કરજે હમણાં ન આવડે ઇન્દુ નિરાશ થઈ ચાલી ગઈ પ્રસંગ બીજો બાને તાવ આવ્યો બાને થયું કે આજે તો ઇન્દુ પાસે શાક વઘાર બાએ ઇન્દુને કહ્યું ઇન્દુ શાક વઘારને ઇન્દુએ કહ્યું બા શાક વગાડતા મને નથી આવડતું પ્રકરણ એકસો સોળ બતાવો તો બતાવો તો બાળકને પક્ષીઓની સુંદર વાતો કહેવાને બદલે તેને સુંદર પક્ષીઓ બતાવો તો બાળકને એન્જિનની કરામત પાટિયા પર સમજાવવાને બદલે તેને એન્જિન પાસે જ લઈ જઈ બતાવો તો બાળકને પૃથ્વીના ઘરમાં અનેક ખનીજો ભરેલા છે તેની રસિક કથા કહેવાને બદલે ખનીજ ભરપૂર પૃથ્વી ખોદી બતાવો તો બાળકને ઘરમાં પડ્યા પડ્યા તારાઓની વાતો કહેવાને બદલે ફળિયામાં કે અગાશી પર લઈ જઈ તારાઓ બતાવો તો બાળકે કસાથી બીવું નહીં બીવા જેવું કશું નથી એમ તેને કહેવા કરતાં તેને સાથે રહી અંધારામાં ફરવા નીકળો અને ભયના સ્થાનોમાં નિર્ભયતા બતાવો તો બાળકે મોટા થયા પછી મોટા મોટા કામો કરવા બહાદુરને હોશિયાર થવું એવી શબ્દની પ્રેરણા આપવા કરતાં તેના નાના નાના બહાદુરી અને હોશિયારીના કામો કરવાનું બતાવો તો બાળકને દેશના લાખો ગરીબોની વાતો કરવા કરતાં તેને બા ગરીબોના ઝૂંપડા બતાવો તો બાળકને પોતાના નોકરોને મારી જોડીને તેની પાસેથી કામ કરાવવા કરાવતા શેઠ અને કારખાનાના કામદારોની વાતો કહેવા કરતાં તે શેઠો અને કામદારો અને કારખાના બતાવો તો તો બાળક વધારે સારું નહીં કેળવાય પ્રકરણ એકસો સત્તર કોણ વધારે કેળવાય છે કોણ વધારે કેળવાય છે પૂનો અર્ધે ઉઘાડે દિલે સૂરજના તડકામાં આથળે છે ને ટાટ ઉડાડે છે ઉશ્કાન શરીરને ગરમ કપડાંથી લપેટીને સગડી પાસે બેઠો છે પૂનો ઘર પાસે આવેલા કૂતરાને હાથમાં પથ્થરો લઈ ઝટ કરતો હાંકી કાઢે છે ઉષ્કાંત કૂતરો જોઈ રડતો રડતો પાછો ભાગી બાને બોલાવે છે પૂનો ખોબો વાળી ઉપરથી રેડાતું પાણી ઘટક ઘટક પી જાય છે ઉષ્કાંત પાણી પીતા પીતા પ્યાલું ઢોળે છે ને લુગડા પલાળે છે પૂનો ઘરની ગાય અને ભેંસને હાથમાં દંડીકો લઈ પાવા જાય છે ઉષ્કાંતને ભેંસ કે ગાય સામે મળે છે ત્યારે બા કરતો ભાગે છે પૂનો સવારે અડધો રોટલો ને છાસ સિરાવે છે ને બપોર પહેલાં ભૂખ્યો થાય છે અંદર દૂધ ભાવતું નથી ને ચાનો એક પ્યાલો લીધા પછી બપોર સુધી ભૂખ્યો થતો નથી પૂનો દોડ દોડ સાત ટાપર્યો દાવ રમે છે ને કેમે કરી હાથમાં આવતો નથી ઉશ્કાંત રમવાની જ ના પાડે છે તે કહે છે મને રમવું ન ગમે હું તો પડી જાઉં પૂનો કરોળિયા જાડા ક્યાં બાંધે છે તે શોધવા જાય છે તે કાબડના ઈંડાને શોધી જાણે છે એને આંબે ચડીને કેરી ઉતારતા આવડે છે ભેંસે ચડીને ઢોરને પાણી પાવા જતા આવડે છે અંધારામાં તારાને અજવાળે ચાલતા આવડે છે ઉષ્કાંત ઘરમાં બેઠો બેઠો કરોડિયાની ને કાબડના ઈંડાની વાતો વાંચે છે આંબાના અને તારાના પાઠોની નકલ કરતા તેને સારી આવડે છે તેના અક્ષર સારા છે પ્રકરણ એકસો આમ નહીં પણ આમ પ્રસંગ એક એ ત્યાં જઈશ નહીં અંધારું છે એ ત્યાંથી ચાલીશ નહીં ત્યાં કાંટા છે એ ત્યાંથી ભાગ નહીંતર તર કૂતરું કરડશે એ અહીંથી ભાગો અહીં ગરબડ થાય છે ચલો હટો આ ખુરશી તમારે માટે નથી તમને બેસતા નથી આવડતું લઈશ નહીં લઈશ નહીં વગાડી બેસીશ મૂકી દે છરી કોરેખસ એને પાડી દઈશ એને અડતો નહીં હો કે પ્રસંગ બીજો ત્યાં અંધારું છે બત્તી લઈને જા જો નીચે જોઈને ચાલજે ત્યાં કાંટા છે જો પેલો પથ્થરો લઈને ઊભો રહે એટલે કૂતરું નજીક નહીં આવે જો અહીં તમે તમારું કામ આવી રીતે શાંતિથી કરો જો આ ખુરશી ઉપર આવી રીતે બેસો આમ બેસાય જો છરી આમ લે અને દોરી કાપવી હોય તો આમ કાપ જો આવ આવી રીતે લે જોઈએ હું પાસે છું એને આમ તેડે પ્રકરણ એકસો ઓગણીસ પિતા વિશે પિતા વિશે ધીરી અને વિનુ ઓટલે બેસી વાતો કરતા હતા બાપુજીને કશુંય આવડતું નથી વાર્તા કપડાં ધોતા વાસણ માંજતા રસોઈ કરતાં સીવતા અથાણું કરતા બાવા પાડતા દાણા સાફ કરતા શાક સુધારતા કશુંય આવડતું નથી બાપુ તો બેઠા બેઠા છાપાઓ અને ચોપડીઓ વાંચ્યા કરે છે સારા કાકા અને નાનાલાલ આવે છે તેની સાથે નરી વાતો જ કર્યા કરે છે એક ખુરશીમાં બેસતા અને વાતો કરતાં આવડે છે આપણે જરા તાણીને બોલીએ તો એ ગડબડ નહીં કરો આપણે એમની ઓડીમાં જઈએ તો ચાલ્યા જાઓ છોકરાઓ અહીં કેમ આવ્યા એમ બોલતા ને ધમકાવતા આવડે છે આપણે નિશાળે ન જવું હોય તો એ પરાણે મોકલતા અને નિશાળેથી આવીએ કે તુરત જ પાઠ કરવા બેસાડતા આવડે છે અને વારે ઘડીએ પાણી લાવો ચા લાવો આ લાવો ને તે લાવો એમ મંગાવતા જ આવડે છે ને જરાકે મોડું થાય તો બા ઉપર અને આપણી ઉપર ખીજાતા આવડે બાકી તો બાપુને કશુંય આવડતું નથી અને એટલા જ માટે બા એમને કશું કાંઈ ચિંધતી જ નહીં હોય અને બધું પોતે જ કર્યા કરતી હશે પ્રકરણ એકસો વીસ બા હું તને અબોટ કરાવું બા હું તને અબોટ કરાવું લે તું પાણી નાખ ને હું વાળું લે રાખ રોયા બાયલા અબોટ તો છોકરીઓ કરે બા ઘર વાળી નાખું રોયા ભીખાને પગાર મફતનો આપીએ છીએ વાળવા વાળો થજે વાળવા વાળો બા જોતો મેં આ મારો રૂમાલ હાથે ધોયો હવે આગો ખશ આખું પહેરણ પલાળ્યું ને પગ ગારો ગારો કર્યા મારે તે લુગડાએ કેટલા ધોવા બા પણ એ જીવી કાકીને ઘરે હિંચકો બાંધ્યો છે તે હિંચકવા જાઉં ત્યાં ક્યાં જાતો હાથ હાથપત ભાંગે તો મારાથી ચાકરી થાય એમ નથી નથી જવું ત્યાં બા આ મારા ને બેનના લુગડા સંકેલ રોયાને કાંઈ ધંધો છે મુખ લુગડા કોરે ખસાગો જો બા હું આ કેવા નાના નાના રાતા અને પીળા કાચના કટકા લઈ આવ્યો ઓલી પારેખની વંડી પાસે પડ્યા એ એને નાખી આવ ઓલા ખાડામાં ઘરમાં લાવે છે તે કોકના પગમાં લાગશી તો છ મહિનાનો ખાટલો થશે એ તો ભાડ્યા તારા કાચ બા આ સોયમાં દોરો પરોવી દે ને વળી સોય દોરો ક્યાંથી લાયો આનું તો શું કરવું કઈ બીજો કામ ધંધો છે કે નહીં મૂકી દે સોય બા આપણા ઘરની વાંચે છાયો છે તે બીજું સાથે રોટલો રોટલો રમવા જાઉં ઠીક હવે બાકી રહ્યું હોય તો ઈ એ કર બાપુ એ વીજળી હારે મારે નથી રમવું ને એની માને મારાથી ન પહોંચાય રમવામાં ને રમવામાં આટલી હોડાયા જેવડી તો થઈ છે તે હું ને વીજળી તો કાંઈ વાંચતા નથી અમે તો ભાઈબંધ છીએ હવે આગો જાને નહીં જોયું હોય તમારી ભાઈબંધી ત્યારે બા મારા બાપા કહી ગયા છે કે આ ખડિયો સાફ કરજે તે હું કરું હવે બાકી રહ્યું હોય તો ઈ એ કર એ મારે કાળા હાથને કાળું મોડું નથી કરવું તારા બાપાને કંઈ કામ નહીં તે કીધા કરે ત્યારે બા હું આ ગારીઓ ફેરવું અત્યારે ખરે બપોરે તે ગારીઓ હોય કાંઈ વખત તો જો કંઈ કામ કર રોયા આ કરું ને તે કરું એમ પૂછ્યા શું કરે છે પણ ત્યારે કરું શું શું કેમ બધા છોકરા શું કરતા હશે પણ તું મને કઈ કરવા દે છે તું તો બધાની ના જ પાડે છે તે ન કરવાના કામ કરવા દે ત્યારે કરવાનું કામ કયું એ મારું લોહી પીમાં તારા કાકા આવશે ત્યારે કહીશ એ તને કામ બતાવશે પ્રકરણ એકસો ને ત્રેવીસ ઓય એ તો ચૂક આવતી હતી ઓય એ તો ચૂક આવતી હતી શું છે આજ રમુ રમું કેમ રડે છે કોણ જાણે રોઢાદીનું આદર્યું છે તે રોતી રહેતી જ નથી રહી રહીને રડયો નાખે છે કાંઈ કારણ હશે કારણ શું હોય મારી કઠણાઈ એમાં આકડી શું થાય છે છોકરા છે તે રડે તમારે ઠીક છે એ કાંઈએ માનો જીવ છે તે છોકરું રોવે તો કળીએ કળીએ કપાય લો આ પૂછ્યું શું કામ રડે છે વખતે ભૂખી હોય તો ભૂખી ભૂખી તો કાંઈ નથી કેટલીય વાર ધવરાવી પણ એ જરાક ધાવે છે ને મૂકી દે છે ભૂખી હોય તો કાંઈ એમ કરે કાંઈ થયું હોવું જોઈએ કોણ જાણે પેટ ચડ્યું હોય તો લાવ જોવું જોઈએ પેટ ડબડબ બોલે છે પેટ તો કાંઈ ચડ્યું નથી રૂપાળું પાસા જેવું છે ત્યારે લાવ જોઈએ રમાડું જરા બહાર લઈ જાઉં છગનભાઈ રમુને તેડીને બહાર શેરીમાં લઈ જાય છે રમુ ઘડીક રોતી રહી જાય એ એને ઘડીક ચીસે ચીસ નાખે છે જમના દાદી શેરીમાંથી નીકળ્યા છગનભાઈ કહે માડી જુઓ તો આ છોડી ક્યારની રડે છે કાંઈ થયું છે જોવું જોઈએ પેટ દેખાડો તો અરે આ તો પેટમાં ચૂક આવી લાગે આવતી લાગે છે એની બાના ખાવામાં કંઈક આવ્યું હશે કાલે વાલ ખાતા હતા કે હા કાલે ના થતી ને વાલ તો હતા ઠીક ત્યારે એમ કહો ને જરાક સુવા દાણા ને સંચર ચાવીને મોઢામાં બે ટીપાં પાડો રોતી રહી જશે ને ઊંઘી જશે દાદીમાએ કીધું તેમ રમુની બાએ કર્યું રમું રોતી રહી ગઈ ઓય એ તો ચૂક આવતી હતી બા આપણને શી ખબર પડે કે શેતકના વાલ ખાધે છોકરાને ચૂક આવે પ્રકરણ એકસો ચોવીસ ચણાનો લોટ ચંપા કાકી થોડોક ચણાનો લોટ આપો ને મારી બા મંગાવે છે તે ચણાનો લોટ તો કાલે જ થઈ રહ્યો ને દળવા આપ્યો છે તે આવ્યો નથી પણ કાલે તો મેં તપેલીમાં ભાડ્યો હતો કાકી તે કાલનો લોટ પડ્યો રહેતો હશે ઘર છે તે કાંઈ જોતો હશે કે નહીં કીધું નહીં બાપુ થઈ રહ્યો છે નિકર મારે શું કામ ખોટું બોલવું પડે ને ના પાડવી પડે રાધા લોટ વિના પાછી ગઈ જીવીએ બાને પૂછ્યું હે બા લોટ તો માટલીમાં છે ને ના કેમ પાડી તું બા ભૂલી ગઈ હતી ને તું તો બા કહેતી હતી ને કે હું ખોટું બોલતી જ નથી તે ખોટું ન બોલે ત્યારે શું સાચું બોલે સાચું બોલીએ તો તો ઘર ખાલી થઈ જાય ને જીવી થંભી ગઈ તેનું પ્રામાણિક મન વ્યવહાર નીતિનો આ મહાન પાઠ એકાએક ગળે ઉતારી ન શક્યું પ્રકરણ એકસો પચીસ અથાણું જ્યાં રસીલા ફૈબાને ત્યાંથી અથાણું લઈ આવ જોઈએ રસીલા ફૈબાને ત્યાં ગઈ ફૈબાએ હોંશથી આવકાર આપ્યો અથાણાની એક પછી એક બધી બણીઓ ઉગાડીને સારું સારું અથાણું આપ્યું રસીલા અથાણું લઈને ઘેર આવી રસીલાએ એની બાએ ને સૌએ અથાણું ખાંતે કરીને ખાધું બપોરે બાની બેનપણી આવી રસીલાની બા વાતો કરતા હતા છેને કાંઈ ફઈનો જીવ અથાણું મંગાવ્યું તો આપ્યું ભૂંડું ભખ જેવું હસે ગયા વર્ષનું પડેલું ત્રણ દિવસ પછી પડોશમાંથી રમાબેનની દીકરી હંસા રસીલાને ત્યાં અથાણું લેવા આવી બાએ રસીલાને એક બાજુએ બોલાવીને કહ્યું જો એ તો રોજને રોજ લેવા આવે છે એમ દઈએ તો પાર ક્યાં આવે કાઢી આપેલી બરણીમાંથી ગયા વર્ષનું ઘણું છે તે ને એ તો લઈને આવી છે મોટું છાલ્યું થોડુંક દેજે બપોરે રસીલાની બાની બેનપણી આવી રસીલાની બા કહેતા હતા બા અમારે તો અથાણું આપી આપીને જ ખૂટી જાય આડોશી પાડોશી સૌ માગવા આવે કાંઈ ના પડાય છે ને થોડું એ ક્યાંય અપાય છે ને છે તે ઘરમાં જેવું તેવું હોય તો ખવાય પણ બહાર તો સારું જ દેવું જોઈએ ને રસીલા તો મનમાં ને મનમાં સમસમી ગઈ રસીલાને આજે બાએ કેવું હલકાઈનું શિક્ષણ આપ્યું પ્રકરણ એકસો છવ્વીસ એવી વાર્તા ન કહેવી કાળી બાંગ નાખી ચમન જાગી ઉઠ્યું ઓય વોય બાળી રે બાપા કહે ચમન ચમન શું છે બા કહે ચમના બાપા શું થયું બાએ ચમનને છાતીએ ચાંપ્યો બાપા માથે હાથ ફેરવવા લાગ્યા ચમનની છાતી થડક થડક થતી હતી આંખમાંથી ડબક ડબક આંસુ પડતા હતા ઉહ ઉહ કરીને ચમન ઊંડેથી રડતો હતો ધ્રુજતો હતો હાય હાય આ ચમનને શું થયું ચમન બાપુ પાણી પીને ચમના મને ઓળખે છે કે ચમન 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 ઝબકતો હતો આમ તેમ અકળવકડ જોતો હતો હિપકા ભરતો હતો બોલીએ શકતો ન હતો દોડો ને કોકને બોલાવો ને ચમનને કંઈક વળગ્યું લાગે છે વળગે શું વખતે આંચકી આવતી હોય કે કાંઈક દુખતું હોય તો હે હે ચમન કહે જોઈએ શું છે પેટમાં દુખે છે બાપુ દોડો 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 ઓલે વાઘ મને મારી નાખશે એ ચમન ચમન બેટા અહીં વાઘ નથી હો આ તો આપણું ઘર છે પેલી ઓડીમાં વાઘ છે એ પણ એ આવતો હતો ચમન હજુ ઊંઘતો હતો ઊંઘમાં પીતો હતો બાપા કહે સમજ્યો સમજ્યો આ તો હું રાતે બધાને વાઘ સિંહની વાતો કહેતો હતો તેનું સપનું આવ્યું લાગે છે બા કહે તમારાય કાંઈ હેવા છે એવી છોકરા બીએ એવી વાતો ન કરતા હોતો અમારા ચમનનો ગાંટો બેસી ગયો બાપા કહે ચમન આ તો આપણું ઘર છે એ તો તને સપનું આવ્યું હતું નાનીબેન કહે હટ ચમના સપનાના વાઘથી તે વિવાતું હશે ચમન કહે અરે એ તો સાચો વાઘ પાંજરામાંથી છૂટ્યો હતો બા કહે રાખ કાંડા ત્યાં વાઘ ક્યાંથી છૂટતો હતો સૌ વિચારમાં પડ્યા ચમનબાને વળગી પડ્યો બાપા વિચારમાં પડ્યા કે એવી વાર્તા ન કહેવી